ઓલરેડી જો નિપાતના ટોપિક ઉપર ચર્ચા કરવાની છે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક જો કોઈ હોય તો આ નિપાતનો ટોપિક છે. નિપાતનો ટોપિક વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે કહી શકીએ છીએ. બરાબર, છેલ્લા 2 વર્ષની અંદર તો પરીક્ષાઓમાં નિપાતના પ્રશ્ન પૂછાયા છે. પીએસઆઈ ની હમણાં મેન્સ પરીક્ષા ગઈ તો પીએસઆઈ ની મેન્સ પરીક્ષાની અંદર પણ 3-4 પ્રશ્નો નિપાતના હતા. હમણાં હેલ્થ વર્કર વાળાનું પેપર ગયું, લગભગ 2 રવિવાર થયા છે, જ્યાં જો સમય નથી ગયો તો હેલ્થ વર્કર વાળાની અંદર પણ નિપાતના પ્રશ્નો છે પૂછેલા હતા. તો નિપાતના પ્રશ્નો પૂછાય છે. છેલ્લા 2 વર્ષમાં તો હજી સુધી કોઈ પેપર એવું નથી ગયું કે નિપાતના પ્રશ્નો ન પૂછાયા હોય. બાકીના બધા ટોપિક ક્લિયર છે એવી આશા આપણે રાખી લઈએ. ધ્વનિ ક્લિયર, શબ્દ ક્લિયર છે, વાક્ય ક્લિયર છે, અને હવે નિપાત જોઈ લઈએ. બરાબર, પેલા તો નિપાત શબ્દનો અર્થ શું થાય છે? તો કે નિપાત શબ્દનો અર્થ થાય છે ચપટી વગાડવી. ચપટી વગાડવી ભાઈ, ચપટી વગાડવી. નિપાત શબ્દનો અર્થ શું થાય છે? તો કે નિપાત શબ્દનો અર્થ થાય છે ચપટી વગાડવી. પેલો પ્રશ્ન તો અહીંથી જ પૂછી શકે, પૂછી શકે નહીં, પૂછી નાખ્યો છે. અહીંથી પ્રશ્ન પૂછી નાખ્યો છે. 2019 નું જે બિન સચિવાલય ક્લાર્ક નું પેપર હતું ને, રદ થઈ ગયું વચ્ચે. બિન સચિવાલય ક્લાર્ક ની પરીક્ષા હપ્તે હપ્તે 2-2 વાર ભાંગી તૂટી, બરાબર, અને પછી લેવાની. તેમાં જે 2019 નું પેપર હતું રદ થઈ ગયું, એની અંદર પ્રશ્ન નિપાતનો પૂછાતો. નિપાતનો પ્રશ્ન એ લોકો આવી રીતે પૂછ્યો તો નિપાત શબ્દનો અર્થ શું થાય? નિપાત શબ્દનો અર્થ થાય ચપટી વગાડવી. કોઈને ખ્યાલ નતો જે સમયે પૂછાણો હતો ત્યારે, હજી સુધી લગભગ કોઈ બુકો ની અંદર નિપાતનો અર્થ નથી આપતા, પણ પેપરમાં પ્રશ્ન પૂછાઈ ગયો છે. બરાબર, તો વ્યવસ્થિત રીતે એને ક્લિયર રાખી લેજો. અને ઓપ્શન ની અંદર એવા એવા ઓપ્શન એ લોકો આપ્યા હતા કે નિપાત એટલે પર્ણ નું નીચે પડવું. હે, છોકરા બુદ્ધિઓ કેવી દોડાવે પછી, કે હા હા ઈ જ હોય, ઈ 100-100% ઈ જાય છે. પડવું નિપાત, પાત એટલે પડવું, એમ કરીને ગોળો મારે હટી ને તારે. બરાબર, ધ્યાન રાખજો. નિપાત શબ્દનો અર્થ શું થાય છે? તો કે નિપાત શબ્દનો અર્થ થાય છે ચપટી વગાડવી. એક પ્રશ્ન અહીંથી પૂછી શકે છે. બરાબર, ચલો નિપાતના પ્રશ્ન પૂછાય કેટલી રીતે હવે વાત કરી લઈએ પેલા તો આપણે, પછી આ ટોપિક ને ભણવાનો ચાલુ કરીએ. તો નિપાતના પ્રશ્ન આપણને 2 જ રીતે પૂછાઈ શકે. એક તો આપેલ વાક્યમાંથી વપરાયેલું નિપાત ઓળખાવો. આ પ્રશ્ન પૂછાય તો પેપર હેલું કહી શકો તમે. આપેલ વાક્યમાં વપરાયેલ નિપાત ઓળખાવો. જો આ પ્રશ્ન પૂછાય તો પેપર તમારું હેલું છે, ઈઝી તમે આને ગણી શકો છો. બરાબર, અને બીજી રીત આની કઈ છે? બસ ત્રીજી રીત જ નથી, અને જેમ પ્રશ્ન કાઢવા હોય, જેમ પેપર સેટ કરવું એમ કરી લે. ત્રીજી કોઈ રીત જ નથી, માર્કેટ ની અંદર કોઈ રીત જ નથી. બરાબર, આપેલ વાક્યમાં વપરાયેલ નિપાતનો પ્રકાર ઓળખાવો. તો આ પ્રશ્ન અઘરો થઈ ગયો, આ પ્રશ્ન હેલો હતો. આમાં શું હતું? તો કે આમાં તો તમારે ખાલી નિપાત ઓળખીને દઈ દેવાનું હતું. પેલા હાલે આ તારું નિપાત લાય, મારો એક માર્ક આવી રીતે તમારે દઈ દેવાનું હતું. આ સિમ્પલ વસ્તુ હતી. બરાબર, નિપાત ઓળખવાનો જ હતો તમારે. પણ અહીંયા તમારી પાસે ડબલ વર્ક કરાવે છે, મજૂરી કરાવે છે, કે નિપાત તો ઓળખ જ તું, સાથે સાથે એનો પ્રકાર એ કે એનો પ્રકાર કયો છે. બરાબર, ડબલ વર્ક કરાવે છે. એટલે આ પ્રશ્ન પૂછાય તો પેપર હેલું, આ પ્રશ્ન પૂછાય તો પેપર અઘરું. ત્રીજી કોઈ રીત નથી, ત્રીજી એક રીત છે, નિપાતનો અર્થ શું થાય? ચપટી વગાડવી. બસ એ પૂછાઈ ગઈ છે. બરાબર, 2 રીતે નિપાતના પ્રશ્ન આપણને પૂછી શકે, ત્રીજી કોઈ રીત નથી જોવા મળતી. ચાલો, ઓકે, હવે વાત કરીએ નિપાતની અંદર. તો વાક્યની અંદર આવા શબ્દો આવતા હોય ને, આવા શબ્દો વાક્યમાં, તો એ નિપાત તરીકે આવતા હોય. જ, તો, ય, પણ, સુદ્ધા, કેવળ, ફક્ત, માત્ર, તદ્દન, સાવ, જી, ખરો. બરાબર, ખરો, ખરી, ખરું, ખરા, કે, ને, આવા શબ્દ વાક્યની અંદર નિપાત તરીકે આવતા હોય. આવા શબ્દ, આવો એકે શબ્દ તમને વાક્યની અંદર જોવા મળે તો એ શબ્દ તમારો નિપાત તરીકે આવ્યો હોઈ શકે છે. બરાબર, આવા શબ્દ કોઈ આવતા હોય. બરાબર, ચાર યા લિસ્ટ કરી દીધું છે તમારી સામે. બરાબર, અત્યારે કઈ ન લખો તો એ કઈ નહીં, ઘડીક વાર ન સમજાય તો એ કઈ નહીં. નિપાતની અંદર ટોપિક પૂરો થાય ત્યારે આખા ક્લાસ ને આવડતો હશે. રેડી, જ, તો, ય, પણ, સુદ્ધા, કેવળ, ફક્ત, માત્ર, તદ્દન, સાવ, જી, ખરો, ખરી, ખરું, ખરા, ને, કે, આ શબ્દો વાક્યની અંદર આવે તો એ નિપાત તરીકે આવ્યા હોય. નિપાત તરીકે આવ્યા હોય આવા શબ્દ. બરાબર, ચાલો, રેડી, ક્લિયર. નિપાત વાક્યની અંદર વાપરવામાં આવે ને, કદાચ આ શબ્દો વાક્યની અંદર વાપરવામાં આવે અથવા તો ન વાપરવામાં આવે તો એનો ફરક શું પડે એની થોડીક ચર્ચા કરી લઈએ. વાક્યની અંદર નિપાત આવે તો શું થાય, અને વાક્યમાં નિપાત ન આવે તો શું થાય. દાખલા તરીકે એક્ઝામ્પલ આપણે લઈએ. પેલું એક્ઝામ્પલ જોઈએ, એમાં આપણે નિપાત વાપરશું નહીં. પેલા વાક્યમાં નિપાત નહીં વાપરીએ. બરાબર, દાખલા તરીકે પેલું વાક્ય લખું, તમારે મારા ઘરે જમવા આવવાનું છે. ચલો, બે, તમારે મારા ઘરે જમવા આવવાનું છે. આ મેં તમને ઇન્વિટેશન આપ્યું છે, આમંત્રણ આપ્યું છે. તમારે મારા ઘરે જમવા આવવાનું છે. અને બીજું વાક્ય લખું અહીંયા. બરાબર, તમારે મારા
ઘરે જમવા આવવાનું જ છે બરાબર આ વાક્યની અંદર પણ મેં તમને જમવા માટેનું આમંત્રણ આપ્યું છે અને બીજા વાક્યની અંદર પણ મેં તમને જમવા માટેનું આમંત્રણ જ આપ્યું છે એમાં કોઈ ફરક નથી એક વાક્યમાં નિપાત વાપર્યું છે એક વાક્યમાં નિપાત આપણે વાપર્યું નથી પહેલા વાક્યમાં નિપાત નથી જ્યારે બીજા વાક્યની અંદર આપણે નિપાતનું પ્રયોજન કરેલું છે પહેલી વસ્તુ તો અહીંયા એ સ્પષ્ટ થાય છે કે વાક્યની અંદર નિપાત તમે વાપરો તોય ભલે વાક્યમાં નિપાત ન વાપરો તોય ભલે વાક્યના કહેવાના અર્થમાં કોઈ ચેન્જીસ નહીં આવે ખાલી કહેવાનો ભાવ બદલાય ભાવ કહેવાનો ટોન બદલાય કહેવાનો લહેકો બદલાય ગુજરાતી ભાષા ટોન વાળી ભાષા છે તમે પીકે પિક્ચર જોયું ને અચ્છા શબ્દ એક જ છે અચ્છા પણ અર્થ એના કેટલા બધા નીકળી શકે ગુજરાતી ભાષા ટોન ની ભાષા છે ગુજરાતી ભાષા લહેકા ની ભાષા છે લહેકો બરાબર તો નિપાત વાક્યની અંદર વાપરવામાં આવે તો વાક્યની અંદર કહેવાનો અર્થ નથી બદલતો કહેવાનો અર્થની અંદર કોઈ ચેન્જીસ નથી આવતો પણ કહેવાનો ભાવ બદલાય જાય પહેલું વાક્ય વાંચો ને તો તમને એમ લાગે કે સાહેબે ખાલી જમવા માટે ઠહી ઠહી કરી આ આપણો ગામડી ભાષાનો શબ્દ છે ઠહી ઠહી એટલે માત્ર કેવા ખાતર કીધું હોય એવું લાગે છે કે આ તો સાહેબની ફરજમાં આવતું થાય સાહેબ કીધું આવી જાઓ બધા જમવા આવી જાઓ અને બીજું વાક્ય જો તમારે મારે ઘરે જમવા આવવાનું જ છે નિપાત વાક્યની અંદર વાપરવાથી કેવાનો ભાવ બદલી જાય જો એક બીજું એક્ઝામ્પલ આપણે આપીને તમને સમજાવીએ જયારે લગ્નગાળો ચાલુ હોય ને લગ્નગાળો ચાલુ હોય આપણે ઘરે કંકોત્રી દેવા વાળા આવે કંકોત્રી દેવા વાળાના બે પ્રકાર એ નહીં પૂછે કે કંકોત્રી દેવા વાળાના પ્રકાર કેટલા કંકોત્રી દેવા વાળા બે અલગ અલગ પ્રકારના આવતા હોય છે એક અમુક આવે ને અમુક કંકોત્રી દેવા આવે આપણને લગ્નનું ઇન્વિટેશન આમંત્રણ દેવા આવે તો આપણા ઘરે આવીને આપણું નામ પૂછે શું નામ તમારું આવાય આવે છે આવાય આપણા ઘરે કંકોત્રી દેવા આપણે કહે કે નાથાભાઈ પૂનાભાઈ દેસાઈ આવી રીતે કોઈ સરને મારીને આપણે નામ કહી દીધું એને બરાબર તો ગાલ આવી જાય જો અને અમુક એવા લોકો પણ કંકોત્રી દેવા આવે બરાબર કે જે આપણા ઘરે આવે જમે ચા પાણી પી અને અગાઉથી ઇન્વિટેશન આપીને ગયા જાય બરાબર કે આવી જજો બેન તમે તો છોકરીને તો પેલા મોકલી દેજો એ જિંદગી જેને અટાણે ભેગા લેતા જાય આવી રીતના આવે છે આવી રીતના કંકોત્રી દેવા આવે તો હવે સ્વાભાવિક છે પેલો જે આવ્યો હતો ને બરાબર એ આમંત્રણ દેવા આવ્યો હતો અને સેકન્ડ નંબરનો જે વ્યક્તિ હતો એ આમંત્રણ દેવા જાય બે આમંત્રણ દેવા જાય હતા પણ પેલો જે વ્યક્તિ એવો હતો ત્યાં આપણે ખાલી વધામણું મોકલાવી દેવું કોક જાતા હોય છે તેના ભેગા 50-51 રૂપિયા છે એ જવા દેવું 51 રૂપિયા દેવું 50 મોકલશું બરાબર આવી રીતે વધામણું મોકલાવી દઈએ છે અને સેકન્ડ નંબરનો જે એવો ત્યાં આખું ઘર જાય કે ન જાય અગાઉ જાય કે ન જાય પછીનો પ્રશ્ન છે પણ એક બે જણા તો જાવું જી તો ફાઈનલ કે એ જવું જ પડે ભાઈ એનો આગ્રહ કેવો હતો એનો આગ્રહ કેવો હતો મિલાવલાબેન કેતો ભાઈ બરાબર એનો આગ્રહ કેવો હતો બરાબર તો આપણે જવું ન્યા બરાબર ચલો કે રેડી તો નિપાત વાક્યની અંદર વાપરવામાં આવે કહેવાનો મતલબ એ છે નિપાત વાક્યની અંદર વાપરવામાં આવે નિરાતે વ્યવસ્થિત રીતે નોટ કરી લેજો તો વાક્યનો કહેવાનો ભાવ બદલાય છે અર્થ નથી બદલતો અર્થની અંદર કોઈ ચેન્જીસ નથી આવતો બરાબર નિપાત વાક્યનો કહેવાનો ભાવ બદલે છે કહેવાનો લહેકો બદલે છે કહેવાનો ટોન બદલે છે ચલો કે બે વસ્તુ અત્યારે ખાલી એક જ વસ્તુ ક્લિયર થઈ છે ખાલી આટલું તમને આવડી ગયું એટલે ઇનફ છે આપણે વિશેષ અત્યારે કોઈની અંદર બાબત નથી ભણવી નિપાત શબ્દનો અર્થ શું થાય તો કે નિપાત શબ્દનો અર્થ થાય ચપટી વગાડવી અને નિપાતમાંથી પ્રશ્ન પૂછાય કેટલી રીતે તો કે બે રીતે આપણને પ્રશ્ન પૂછાઈ શકે છે એક નિપાત શબ્દનો નિપાત આપેલ વાક્યમાં વપરાયેલ નિપાત ઓળખાવો અને આપેલ વાક્યમાં વપરાયેલ નિપાતનો પ્રકાર ઓળખાવો બે રીતે પ્રશ્ન પૂછાઈ શકે હવે વાત કરવાની છે આપણે નિપાતના પ્રકાર જોઈ લઈએ વારાફરતી દરેક પ્રકાર જોઈએ એમાં પેલા જોઈએ આપણે ભારવાચક નિપાત વાક્યને ભારવાળું બનાવવું હોય ને ભારવાળું વજનવાળું બનાવવું હોય બરાબર તો આ શબ્દનું આપણે પ્રયોજન કરીએ છીએ જ તો ય પણ સુદ્ધા બરાબર જ તો ય પણ સુદ્ધા ખરો ખરી ખરું ખરા આ શબ્દનું આપણે પ્રયોજન કરીએ છીએ
જ તો ય પણ સુદ્ધા ખરો ખરી ખરું ખરા આવા શબ્દનું પ્રયોજન કરીએ છીએ. આ શબ્દ વાક્યની અંદર ક્યાંય વાપરવામાં આવે તો કહેવાનો ભાર વધી જાય છે, વાક્ય ભાર વાળું બની જાય, વાક્ય વજન વાળું બની જાય છે જો આ શબ્દ વાપરવામાં આવે તો. બરાબર, આપણે જયારે આમુખ ભણાવતા, તમને ખબર હોય તો આમુખ ભણાવતા ત્યારે એક સ્ટેટમેન્ટ આવતું, જવાહરલાલ નેહરુ નું સ્ટેટમેન્ટ, સોરી આ બંધારણ બન્યું નતું એની પહેલા સાયમન કમિશન નું આગમન થાય, સાયમન કમિશન નું આગમન થાય ત્યારે બર્કનહેડ નામનો એક વ્યક્તિ હતો, એક સ્ટેટમેન્ટ આપે છે, ભડકાવો સ્ટેટમેન્ટ. સ્ટેટમેન્ટ જ પથારી ફેરવતા હોય દેશની, સ્ટેટમેન્ટ જ પથારી ફેરવતા હોય છે, બાકી દેશની અંદર સુખ શાંતિ વ્યવસ્થિત રીતે આવેલી જ આવતી હોય, અને કોઈ એકાદો વ્યક્તિ એવું ભડકાવો સ્ટેટમેન્ટ આપી દે ને દેશની અંદર દંગા ફસાદ આતે આવી બધી બાબતો છે ચાલુ થઈ જતી હોય, તો બર્કનહેડ એક એવું સ્ટેટમેન્ટ આપે છે. અને એનું સ્ટેટમેન્ટ કેવું હોય છે, રેવા દો, ભારતના લોકો સાયમન જે અત્યારે બંધારણ બનાવવા માટે આવ્યો છે, મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ એક્ટ ની અંદર સુધારો કરવા આવ્યો છે, એને કરવા દો. ભારતના લોકોની ત્રેવળ નથી કે ભારતના લોકો બંધારણ બનાવી શકે. બંધારણ, હવે આપણી કથા ચાલુ આવી હતી, બંધારણ બનાવવાની વાત તો દૂર રહી, બંધારણ કેમ બને તેનો વિચાર સુદ્ધા પણ નથી કરી શકે. જો સુદ્ધા શબ્દ આવ્યો તો ઓટોમેટિક ભાર આવી ગયો, આમ ન બોલાય તો એ વાક્ય બોલ્યા જ ના કહેવાય, વિચાર સુદ્ધા પણ નથી કરી શકે. તો વેહરા જેવું વાક્ય લાગે આખે આખું, બરાબર, વિચાર સુદ્ધા પણ નથી કરી શકે. આવી રીતે જ તમારે બોલવું પડે, આવી રીતે જ તમારે બોલવું પડે. આ શબ્દ વાક્યની અંદર વાપરવામાં આવે એટલે વાક્ય તમારું ભાર વાળું બની જાય. તમારે મારા ઘરે જમવા આવવાનું જ છે, ભાર આવી જાય, ઓટોમેટિક ભાર આવી જાય. હું એક વાક્ય લખું છું, તમારે વાક્ય વાંચવાનું છે, જરીક જોજો, અહીંયા વાક્ય વાંચજો તમે. વનમાં વાલાજી કને, બરાબર, હવે મારે નથી વાંચું, તમે બધું વાંચજો, બરાબર, જેથી કરીને તમે કેમ વાંચો છો એ તમને ખબર, બરાબર. ચાલો ગાય, એક જ મિનિટ નો ટાઈમ છે, તમે વાક્ય વાંચી લીધો, વાંચી જ લીધું હશે શ્યોર, હવે એમાં કઈ વાર ના લાગે, બરાબર. હવે હું વાંચું છું વાક્ય. વનમાં વાલાજી કને હું વસું છું નેન, વનમાં વાલાજી કને હું વસું છું નેન, હું, જો ક્યાં ભાર આવી ગયો, હું વસું છું નેન, બરાબર, હું શબ્દ ઉપર ભાર આવી ગયો. તો હું ની સાથે કયો શબ્દ જોડાણો છે, ય શબ્દ જોડાણો છે, ય શબ્દ અહીંયા કનેક્ટ થયો છે, બરાબર. તો ય શબ્દ જોવામાં છે ક્યાંક, ઓટોમેટિક ભાર આવી જાય, બરાબર, ઓટોમેટિક ભાર આવી જાય. જો વાક્યની અંદર આવા શબ્દ, હમણાં જે હેલ્થ વર્કરના પેપરમાં પ્રશ્ન પૂછાણો તો આ જ નિપાત પૂછાણું હતું, જ શબ્દ એની અંદર હતો, નિપાત તરીકે આવ્યો હતો, બરાબર. અને એ પેપરની અંદર તો ખાલી એટલું જ કીધું હતું કે આપેલ વાક્યમાં વપરાયેલ નિપાત ઓળખાવ, એટલે ઓળખીને છોકરાએ દઈ દીધું હતું, જેને જેને આવડતું હતું એને નહોતું આવડતું, એ કઈ ઓળખા જ નહોતા, બરાબર, બાકી ઓળખાઈ દીધું. ચાલો કે તો નિપાતનો પહેલો પ્રકાર ભારવાચક નિપાત. જો વાક્યને ભાર વાળું બનાવવું હોય, વજન વાળું બનાવવું હોય, તો આ શબ્દનું આપણે પ્રયોજન કરી શકીએ. જ તો ય પણ સુદ્ધા ખરો ખરી ખરું ખરા આવા શબ્દનું પ્રયોજન કરી શકીએ. ત્યારબાદ બીજો પ્રકાર જોઈએ નિપાતનો, વિનયવાચક નિપાત. વિનયવાચક નિપાત, જો વાક્યને વિનય વાળું બનાવવું હોય, વિનય વાળું, તો એક જ નિપાત છે, અને એ નિપાત કયું છે, જી. જી શબ્દનું તમે પ્રયોજન કરી શકો, જો વાક્યને વિનય વાળું બનાવવું હોય તો, વિનય વાળું બનાવવું હોય તો જી શબ્દ. અત્યારે સ્કૂલોની અંદર ને ફંક્શન ને આને તેને ચાલુ હોય ને, તો જે એન્કર હોય, એન્કર, એન્કરિંગ કરતો હોય જે વ્યક્તિ, એ વધારે પડતો આ નિપાતને બહુ વાપરતો હોય. હા, આપણી વચ્ચે માન્ય શિક્ષણવિદ જી ઉપસ્થિત થઈ રહ્યા છે, તો તાળીઓના ગડગડાટથી વધાવશું જી, ચીકી દેવાની હોય પછી ત્યાં, બરાબર. હા હા, જી 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 જી, હવે એમ તો ના કે આવ્યો ટાણા ટક વગર નો અટાણે, તો ઓલો જે મહેમાન ચીફ ગેસ્ટ આવ્યો એ પાછો ત્યાંથી ત્યાંથી વયો જાય, બરાબર. એટલે ન્યાય ને મનમાં ગમે એવું હોય, પધારી રહ્યા છે, આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે જી, તાળીઓથી વધાવશું જી, અહીંયા વિનય વાપરવો પડે, વિનય વાપરવો પડે. હા, જી શબ્દ વાક્યની અંદર વિનય લઈ આવે, વિનમ્રતા લઈ આવવાનું કામ કરે છે. જી શબ્દ વાક્યમાં વિનય લઈ આવે. હા, દાખલા તરીકે હજી એક એક્ઝામ્પલ આપણે સરસ મજાનું જોઈએ. તમે તમારા ગામમાં ગયા અને ગામના પાદરમાં વડીલ દરજ્જાના વ્યક્તિઓ બેઠા જોઈએ, જે આખા ગામનું એડી કવરેજ આપતા હોય, બેઠા 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 બેઠા, કેનો છોકરો ક્યાં ગયો, કેની છોકરી ક્યાં ગઈ, આખું એડી કવરેજ આપે, એનો ધંધો જ ગામની ખળખળ કરવાનો, નેવરા બેઠા બેઠા ઘણા વ્યક્તિઓનો ગામની અંદર, એટલે આવી રીતે બેઠા હોય, બરાબર. અને ત્યાંથી કોઈ એક છોકરો પસાર થયો અને છોકરાએ ત્યાં જઈને આવી રીતે બોલતો ગયો, કેમ છો દાદા, શું કરે દાદી ને બધા, આવી રીતે ત્યાંથી પસાર થઈ ગયો, બરાબર. હવે છોકરો વયો જાય ને પછી એ સંસદમાં ચર્ચા થાય છોકરા ઉપર, છોકરા ઉપર વાતચીત થાય કે આના તો ગધરા બધાય અવાજ જાય, વાતચીત થાય એના ઉપર વિચારણા થાય,
ઉધ્યું છે કે ગધની આવ મરી કે આવી રીતની ચર્ચા વિચારણા થાય. છોકરો વયો જાય પછી બીજો છોકરો પસાર થાય, બીજો છોકરો પસાર થાય, એ જ વડીલ દરજ્જાનો વ્યક્તિ ન્યા જઈને ખાલી એટલું જ બોલતો જાય, કેમ છો દાદાજી, મજામાં છો ને બધા, બેઠા શું કરે દાદીજી. હવે વયો જાય ને પછી એના ઉપર ચર્ચા થાય, સંસ્કાર મૂકે. બાપુ એવો સંસ્કારી હતો એમાં, અને માનું ખાનદાન તો જો તું ક્યાં, એના ઉપર ચર્ચા થાય, એ છોકરા ઉપર ચર્ચા થાય. હ પેલો જે છોકરો ગયો તો ને પેલો, પેલા એ પણ દાદાના ભાવ જ પૂછ્યા હતા કે કેમ છો દાદા, એને ખાલી હાલચાલ જ પૂછ્યા હતા. અને બીજા એ પણ શું કર્યું છે, બીજા એ પણ હાલચાલ જ પૂછ્યા છે, બે હાલચાલ જ પૂછ્યા. પણ બે નો કહેવાનો ફરક ખાલી એટલો છે કે એકે વિનયવાચક નિપાતનું પ્રયોજન કર્યું છે, એકવે દાદો કીધું અને એકવે દાદાજી કીધું, ખાલી એટલો ફરક છે. હવે જે પેલો છોકરો પસાર થયો હતો ને, કેમ છો દાદા, એને ધ્યાનમાં રાખશે આ બધા. અને બીજો જે પસાર થયો તો, કેમ છો દાદાજી, એનું ધ્યાનમાં રાખશે, એટલો ફેર પડે. આ ગુજરાતી ભાષા છે. સમજી ગયા હોય તો વધારે, જો તમારું ક્યાંય થતું ના હોય તો વડીલ દરજ્જાના વ્યક્તિ જોડે સંબંધ રાખવા તમારા માટે હિતાવહ છે. કેમ કે આપણા ને આપણા કાન આપણે વિંધી ન હકીએ, એ આ બધા વિંધી દે આપણને. બરાબર દાદાજી સારું છે, એટલે ધ્યાનમાં રાખે. એનું કામ જ હોય લગ્ન પ્રસંગ માં જતા, ભલો ઘણો છોકરો છે, શું કે ઉઠી દેવાની એની, એટલે આલે એનું કામ જ આ હોય, એનો ધંધો જ આવે. બરાબર, તો એટલે એને સંબંધ રાખવા આપણા માટે હિતા હોય છે. આવીએ પાછા વિનયવાચક. વિનયવાચક નિપાત કયો છે, આની થોડી વાર પહેલા જે આપણે વાક્ય લખ્યું હતું, વનમાં વાલાજી, વાલાજી, વાલો નથી કીધું, વાલો નથી કીધું, વાલાજી કીધું છે, વાલાજી. બરાબર, પપ્પાજી બોલ, પપ્પાજી આગે ને પીછુજી લગા, પીછું આ બચો યાજી, જીતતા બોલા ઉઠતા બોલ જી પપ્પાજી. ચલો કહેતા જી છે વિનયવાચક નિપાત છે. બરાબર, જો વાક્યને ભાર વાળું બનાવવું હોય તો જ તો ય પણ સુદ્ધા ખરો ખરી ખરું ખરા આ શબ્દનું પ્રયોજન થાય છે. જો વાક્યમાં વિનય લઈ આવવો હોય તો તમે જી નું પ્રયોજન કરી શકો છો. બરાબર, પણ કોઈના નામની અંદર જ જી હોય, દામજી, બરાબર, તો ન્યાય એમ ના કહેવાય કે આમાં નિપાત વાપરો નહીં, અહીંયા દામજી ની અંદર નિપાત વાપરો તો દામજી જી કેવું પડે, તમારે દામજી જી કેવું પડે. કોનું નામ જ કાનજી હોય ઓલરેડી તો કાનજી જી કેવું પડે, તો નિપાત વપરાણો છે. બરાબર, નકર નહીં કે કાનજી એમાં નિપાત છે, જી છે કાનજી, અને આવા જ પ્રશ્નમાં લઈ આવે, આવા જ નિપાતમાં લઈ આવે. બરાબર, આવા જ પ્રશ્ન પૂછી નાખે, કાનજી તેના ઘરે આજે આવશે જ. છોકરા વિચારે કાનજીમાં જી છે, ના એ તો એનું નામ છે, તો સમજો કહેવાનું મતલબ, સમજા કહેવાનું મતલબ, છોકરા કન્ફ્યુઝનમાં મુકાઈ જતા હોય છે. ચાલો હવે તો પેલો નિપાત ભારવાચક નિપાત, સેકન્ડ નંબરનો નિપાત વિનયવાચક નિપાત, અને હવે વાત કરીએ આપણે નેક્સ્ટ ત્રીજો પ્રકાર જોઈએ, ત્રીજો પ્રકાર જોઈએ સીમાવાચક નિપાત. સીમાવાચક નિપાત, સીમાવાચક નિપાત, જે શબ્દ વાક્યમાં સીમાનું સૂચન કરે, અમુક હદનું સૂચન કરે. દાખલા તરીકે આર્યા જોર્યા, બરાબર, માત્ર, તદ્દન, સાવ, ઓકે, માત્ર છે, તદ્દન છે, કેવળ છે. ચલો વગર હજી એક શબ્દ લખી નાખો, ફક્ત, ફક્ત, કેવળ, માત્ર, તદ્દન, સાવ. બરાબર, આ શબ્દ વાક્યમાં સીમાનું સૂચન કરે. આ શબ્દ આવે ને વાક્યની અંદર ત્યારે સીમા બંધાઈ જાય, ફક્ત 10 રૂપિયામાં, એથી વધારે નહીં. અહીંયા એક સીમા આવી ગઈ છે, અહીંયા એક હદ આવી ગઈ, અહીંયા એક હિમાળો આવી ગયો, અહીંયા એક હેઢો આવી ગયો છે, એથી આગળ નહીં, એથી વધારે નહીં. તદ્દન ફ્રી, તદ્દન ફ્રી, એની ઉપર કઈ નહીં. બરાબર, માત્ર 20 રૂપિયામાં, ફક્ત 10 રૂપિયામાં, અહીં સીમા આવી ગઈ છે. સેલ વાળા ના આવા શબ્દ બહુ વાપરતા હોય છે, સેલ વાળા ના આવા શબ્દ છે વધારે વાપરતા હોય છે, તદ્દન, ફક્ત, માત્ર, સાવ, બરાબર, આવા શબ્દ છે વાપરતા હોય છે. ચાલો, ઓકે, રેડી, તો આ બધા એક્ઝામ્પલ જ હતા, આના એક્ઝામ્પલ જ હતા. આશા રાખું છું તમે વ્યવસ્થિત રીતે સમજી ગયા હશો, આના એક્ઝામ્પલ જ હતા બધા. બરાબર, કેવળ, ફક્ત, માત્ર, તદ્દન, સાવ. બરાબર, એક જ મિનિટ, ચાલો, ઓકે, રેડી. સીમાવાચક નિપાત, તો સીમાવાચક નિપાત અહીંયા ક્લોઝ થઈ ગયા છે આપણા. અને હવે ચર્ચા કરીએ આપણે છેલ્લો પ્રકાર, ચોથો પ્રકાર જોઈ લો તમે, ચોથો પ્રકાર વ્યવસ્થિત રીતે. ચલો, ગરેડી, ક્લિયર. નિપાતનો મુદ્દો હાલે છે, કદાચ કોઈને વચ્ચે ભૂલાઈ ગયું હોય કે કયો ટોપિક હાલે છે, નિપાતનો ટોપિક હાલે છે. બરાબર, નિપાત શબ્દનો અર્થ શું થાય છે, તો કે નિપાત શબ્દનો અર્થ થાય છે ચપટી વગાડવી, ચપટી વગાડવી. નિપાતના પ્રશ્ન કઈ રીતે પૂછે, બે રીતે પ્રશ્ન પૂછે, આપેલ વાક્યમાં વપરાયેલ નિપાત ઓળખાવો, અથવા તો બીજી રીતે ની છે
કે આપેલ વાક્યમાં વપરાયેલ નિપાતનો પ્રકાર ઓળખાવો. આ ત્રણ પ્રકાર પૂરા થયા, ભારવાચક નિપાત, વિનયવાચક નિપાત, સીમાવાચક નિપાત, અને હવે ચોથો પ્રકાર જોઈએ, લટકણિયા નિપાત, અથવા એનું બીજું નામ છે પ્રકીર્ણ નિપાત. પ્રકીર્ણ નિપાત. હવે લટકણિયા અથવા તો પ્રકીર્ણ નિપાત ક્યાં છે? તો કે આ લટકણિયા અથવા પ્રકીર્ણ નિપાત છે કે અને ને, કે અને ને. આ લટકણિયા અથવા પ્રકીર્ણ નિપાત છે, વાક્યના અંતે લટકતા હોય છે, વાક્યના અંતે લટકતા જોવા મળે છે, એટલા માટે આને લટકણિયા નિપાત કીધા છે. મેં તમને કહ્યું તે ખરું ને? જો ખરું શબ્દ છે એ કયો શબ્દ છે? એ ભારવાચક નિપાત છે. પણ છેલ્લે ને આવ્યો છે એ કયો નિપાત છે? જો વાક્યની અંદર બે અથવા બે કરતા વધારે નિપાત હોય ને તો તમને અંડરલાઈન આપે તૈયાર થાય, તો આપવી જ પડે. બે અથવા બે કરતા વધારે નિપાત હોય તો, એક જ નિપાત હોય તો અંડરલાઈન આપે ન આપે એની કઈ ગેરંટી નહીં. આપે તો એની માણસાઈ કહેવાય, ન આપે તો કઈ નહીં. બરાબર, ના આપે તો થોડીક દયા ભાવના રાખી કહેવાય, આપે તો ની વાત કરું છું. બરાબર, ચલો બે. તેઓ આજે આવશે કે, તેઓ આજે આવશે કે જો ક્યાં છે? વાક્યના અંતે લટકે છે, વાક્યના અંતે લટકે છે. તેને કહ્યું હતું ને, તેને કહ્યું હતું ને, ને ક્યાં છે? વાક્યના અંતે લટકે છે, અંતે લટકે છે, વાક્યના અંતે લટકે છે. એટલા માટે આને લટકણિયા અથવા તો પ્રકીર્ણ નિપાત આવું નામ આપવામાં આવેલું છે. અહીંયા નિપાતનો ટોપિક આપણો ક્લોઝ થઈ ગયો, નિપાતનો ટોપિક અહીંયા આપણો પૂરો થઈ ગયો છે. તો એ વ્યવસ્થિત રીતે તમે યાદ રાખી લેજો, નિપાતનો મુદ્દો. બરાબર, નિપાતનો મુદ્દો પૂરો થઈ ગયો છે, નિપાતનો મુદ્દો. ચાલો રેડી, હવે નેક્સ્ટ ટોપિક ચાલુ કરીએ છીએ. હાલો, ઓકે, કઈ પ્રશ્ન હોય તો પૂછી નાખજો. નિપાતનો ટોપિક પૂરો થઈ ગયો છે, નિપાતનો અર્થ શું થાય છે? બોલ ભાઈ દોસ્ત, આ શબ્દ સંયોજક તરીકે પણ આવી શકે છે, અને આ શબ્દ નિપાત તરીકે પણ આવી શકે છે, બે સ્વરૂપે આવી શકે છે. આ શબ્દ પણ શબ્દ છે તો સંયોજક તરીકે પણ આવી શકે, પણ શબ્દ નિપાત તરીકે આવી શકે. પછી પ્રશ્ન કઈ રીતે પૂછાણો એની ઉપર આધાર છે. નિપાત પૂછવું હોય તો નિપાત તરીકે આવ્યો હોય શકે, સંયોજક પૂછાણ હોય તો સંયોજક તરીકે આવ્યો હોય શકે. રેડી, બે તરીકે આવી શકે. આમાં ઘણા એવા શબ્દ છે, પણ શબ્દ તો એવો છે કે જે નિપાત, તો શબ્દ પણ એવો છે કે જે નિપાત તરીકે આવે, સંયોજક તરીકે પણ આવે. બરાબર, તો છે, પણ છે, આ શબ્દ એવા શબ્દો છે. ચાલો કરી ક્લિયર, કે કંજક્શન સંયોજક તરીકે પણ આવે છે. અને હવે નવો મુદ્દો ચાલુ કરીએ છીએ. પહેલો ટોપિક આપણો અહીં ક્લોઝ થઈ ગયો, પહેલો ટોપિક ક્લોઝ થઈ ગયો છે, નિપાતનો ટોપિક આપણો પૂરો થઈ ગયો. હવે ચર્ચા કરીએ આપણે, નેક્સ્ટ ટોપિક ઉપર ચર્ચા કરીએ, કૃદંત. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, કૃદંતનો ટોપિક છે, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કૃદંતના મુદ્દામાંથી પણ એકાદો એકાદો પ્રશ્ન જે અવારનવાર પૂછાતો રહેતો હોય છે, તો એ વ્યવસ્થિત રીતે નોટ કરતા જજો, કૃદંતનો ટોપિક. બરાબર, ચલો કે કૃદંતનો ટોપિક. ચલો કે હવે કૃદંતનો ટોપિક એક એવો ટોપિક છે કે જે આપણે અંગ્રેજીના માધ્યમથી ગુજરાતીમાં ભણશું. અંગ્રેજી આ ઊંધો ટોપિક લેવું આપણે, હા, અંગ્રેજીના માધ્યમથી ગુજરાતીની અંદર ભણશું, એટલે આરામથી ઈઝી રીતે સમજાઈ જાય. સૌથી હેલામ હેલો ટોપિક જો ગુજરાતી વ્યાકરણની અંદર જો કોઈ હોય તો કૃદંતનો ટોપિક છે. અને કૃદંતના પ્રશ્નો એક બે પૂછાતા જ રહેતા હોય છે અવારનવાર. છેલ્લા બે વર્ષમાં તો નિપાત અને કૃદંત છે એના પ્રશ્ન હોય છે. હવે આવનારા સમયની અંદર પેપરમાં કઈ રીતના પ્રશ્ન બને છે એ જોવાનું રહે, બાકી આમાં વિશેષ કઈ નહીં પૂછી શકે. બરાબર, અંગ્રેજીની અંદર આપણે ક્રિયાપદ ભણતા હોય, અંગ્રેજીમાં ક્રિયાપદ ને પેલા તો કહીશું, વર્બ કહે છે, વર્બ. હવે અંગ્રેજીમાં વર્બ કેટલા પ્રકારના હોય? તો કે પાંચ પ્રકારના જોવા મળે, જોકે હકીકતમાં છે ત્રણ જ પ્રકારના, પણ અત્યારે ભણાવતા બધા પાંચ પ્રકારના કરી નાખ્યા. બરાબર, V1, V2, V3, V4 અને V5. V4 અને V5 ક્રિયાપદ કેટલા પ્રકારના જોવા મળે છે? ક્રિયાપદ છે પાંચ પ્રકારના જોવા મળે છે, V1, V2, V3, V4 અને V5. બરાબર, એમાં V1 છે, V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ, V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ. મૂળ રૂપ ઉપરથી V1 ઉપરથી V2, V3, V4 ને V5 બને છે. હવે આપણને બધાને ખ્યાલ છે. બરાબર, દાખલા તરીકે ક્રિયાપદનું મૂળ રૂપ આપણે જોઈએ V1, તો કે V1 એટલે ગો, ગો ઉપરથી બને વેન્ટ, પછી બને હું ભાઈ, તો કે ગોન. બરાબર, પછી હું બને, તો કે ગોસ, અને પછી હું બને ગોઈ. બરાબર, ચાલો, ઓકે, આ ઓલું બહુવચન વાળું રૂપ. V4 એટલે બીજું કઈ નહીં, ક્રિયાપદનું બહુવચનનું રૂપ. અને V5 એટલે કઈ નવું નથી, ક્રિયાપદનું ING ફોર્મ વાળું રૂપ. બધું બહેનું કોની ઉપરથી? તો કે બધું બહેનું છે આપણે ભાઈ V1 ઉપરથી બહેનું છે, V1 ઉપરથી V2, V3, V4 ને V5 આ બધું બને છે. પાછળ અલગ અલગ પ્રત્યયો લગાડીને લોકો બનાવી નાખે છે. જો V1 નથી તો V2, V3, V4 ને V5 ગશે જ નહીં. V1 ઉપરથી બન્યા. એવી જ રીતે ગુજરાતીની વાત કરીએ,
ધારો કે અંગ્રેજીના માધ્યમથી આપણે ગુજરાતીની અંદર જઈએ છીએ હવે જોજો જરીક નિરાતે હા તો ગુજરાતીમાં મૂળ ક્રિયાપદ કોને કહેવાય હું વાળો શબ્દ હું વાળો કાલે આપણે ચર્ચા કરીને હું વાળો શબ્દ છે મૂળ ક્રિયાપદ કહેવાય ખાવું પીવું બોલું ચાલુ કૂદું પાડું મારું ઢળું કે શું તારું કે હું 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 વો વાહનો વો ખાવું પીવું બોલવું ચાલવું કૂદવું નાચવું પાડવું મારવું ઢળવું હું 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 ખેંચવું એ જ હાલે ને ટાણે ગુજરાતી ભાષાનું મૂળ ક્રિયાપદ કહેવાય આ ગુજરાતી ભાષાનું મૂળ ક્રિયાપદ કહેવાય હવે આ ક્રિયાપદ ની પાછળ આપણે અલગ અલગ પ્રત્યયો લગાડી અલગ અલગ પ્રત્યયો લગાડી અલગ અલગ કૃદંત ની આપણે રચના કરી શકીએ આ ક્રિયાપદની પાછળ મૂળ ક્રિયાપદની પાછળ અલગ અલગ પ્રત્યય લગાડી અલગ અલગ કૃદંત ગમેને પ્રશ્ન પૂછાય તૈયાર રહેજો જવાબ આપવા માટે કે લાઈવ ચાલુ છે આજ પૂછવાનું નથી લાગતા ગમે ત્યારે આવી છે ધ્યાન રાખજો લોકો જમવું જમવું તો એના ઉપરથી અલગ અલગ બનાવી શકીએ છીએ આપણે દાખલા તરીકે જમતો હતો જમતી હતી જમતા હતા જમ્યું જમેલા જમીને જમનાર જમવું છે નથી જમવું કઈ નહીં આપણું મૂળ ક્રિયાપદ છે એના ઉપરથી બને નાચતો હતો નાચતી હતી નાચતા હતા નાચેલું નાચ્યું નાચનાર નથી નાચવું કઈ નઈ નો નાચતો જા ઘેરે આ બધું બન્યું ને એના ઉપરથી એમ કેવાનો મતલબ નાચવું એવી જ રીતે બોલવું બોલતો હતો બોલતી હતી બોલ ટૂંકમાં મૂળ ક્રિયાપદની પાછળ અલગ અલગ પ્રત્યય બનાવી આપણે અલગ અલગ કૃદંતની રચના કરી શકીએ ભાઈ જોશ રેડી ક્લિયર મૂળ ક્રિયાપદની પાછળ અલગ અલગ પ્રત્યય લગાડી હવે કેવો પ્રત્યય લાગ્યો છે એના આધારે આપણે નક્કી કરી શકીએ કે આનો કૃદંત કયો છે કેવો પ્રત્યય લાગ્યો એના આધારે આપણને ખબર પડે કે કયો કૃદંત છે ખાલી એક કોષ્ટક તમારે યાદ રાખવાનું છે એટલે વાત પૂરી થઈ ગઈ અને હા એક બીજી વાત કરી દઉં છ પ્રકાર આવશે કૃદંતના ટોટલ છ પ્રકાર આવશે બરાબર કૃદંતના ટોટલ છ પ્રકાર આવશે દરેકે દરેક પ્રકારનો અલગ અલગ પ્રત્યય હશે પણ ધ્યાન રાખજો એ દરેકે દરેક પ્રત્યય લાગશે કોની પાછળ ક્રિયાપદની પાછળ જ લાગશે એ ભૂલતા નહીં કાલ હવારે આવો પ્રશ્ન હજી આવ્યો નથી આવે નહીં એની પહેલા તમે પ્રિપેર રહ્યો નથી પૂછાણું પૂછાય કે પૂછાઈ ગયું છે એટલું જ ને ભણવું આપણે નથી પૂછાણું પૂછાય કે બેસ્ટે પાગળ રહ્યો ને એટલે કે પ્રોબ્લેમ ના આવે કાલ હવારે આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે કે કૃદંતનો પ્રત્યય નીચેનામાંથી ગુજરાતી ભાષાના કયા વ્યાકરણિક મોભાને લાગુ પડે છે એટલે કોને લાગુ પડે કૃદંતનો પ્રત્યય કોને લાગુ પડે ઓપ્શન આપી દીધા કર્તાને કર્મને ક્રિયાપદને વિશેષણને આવી રીતના ચાર ઓપ્શન આપી દીધા કૃદંતનો પ્રત્યય હંમેશા ક્રિયાપદને લાગુ પડે આ એક ધ્યાન રાખજો કૃદંતનો પ્રત્યય લાગે કોને ક્રિયાપદને લાગુ પડે બે વસ્તુ યાદ રહી ગઈ હોય પછી આપણે આગળ જઈએ ત્યાં સુધી આગળ નથી જવું બરાબર મેન મુદ્દો ચૂકી ના જતા વ્યવસ્થિત રીતે ધ્યાન આપજો બરાબર પહેલી વસ્તુ મૂળ ક્રિયાપદની પાછળ અલગ અલગ પ્રત્યય લગાડી આપણે કૃદંતની રચના કરી શકીએ મૂળ ક્રિયાપદની પાછળ અલગ અલગ પ્રત્યય લગાડી આપણે કૃદંતની રચના કરી શકીએ ઓકે ક્લિયર અને કૃદંતનો પ્રત્યય લાગે કોની પાછળ ક્રિયાપદની પાછળ લાગે બસ ખાલી આટલું તમારે ધ્યાનમાં રાખવાનું છે આટલું ધ્યાનમાં રાખવાનું છે અને હવે કોષ્ટક જોઈ લઈએ આપણે જો એક કોષ્ટક ખાલી એક કોષ્ટક યાદ રાખો એટલે કામ આપણું પતી જાય અહીંયા અને જરીક નિરાતે જોજો વ્યવસ્થિત રીતે બરાબર ખાલી એક કોષ્ટક એટલે કૃદંતનો ટોપિક પૂરો થઈ ગયો અને છેલ્લે આપણે આડી પ્રશ્ન પણ કૃદંતના પૂછી નાખીએ આ એક કોષ્ટક તમારે યાદ રાખવાનું છે કૃદંતના પ્રકાર કેટલા તો કે કૃદંતના પ્રકાર છ એક છે વર્તમાન કૃદંત એક છે ભૂત કૃદંત એક છે ભવિષ્ય કૃદંત બરાબર એક છે વિંધ્યર્થ કૃદંત અને હા ભાઈ ધ્યાન રાખજો મારા જગ્યા ઘટે છે એટલે તમે લખી નાખજો વિંધ્યર્થ કૃદંતનું બીજું નામ છે સામાન્ય કૃદંત વિંધ્યર્થ કૃદંતનું બીજું નામ છે સામાન્ય કૃદંત કેમકે 2019 ની જે બિન સચિવાલય ક્લાર્કની રદ થયેલી પરીક્ષા છે એની અંદર એવો પ્રશ્ન પૂછાણો તો નીચેનામાંથી સામાન્ય કૃદંત કયું છે છોકરા ઘુર્યું લેતા હતા કે આ તો ગજનું ક્યાંય આવ્યું જ નથી આટલું વિંધ્યર્થનું બીજું નામ સામાન્ય છે ક્યારેક ક્યારેક શબ્દ ફેરવી નાખે અને આપણને હેરાન કરી દે છે બરાબર તો કૃદંતનો પહેલો પ્રકાર વર્તમાન કૃદંત ભૂત કૃદંત ભવિષ્ય કૃદંત ત્યારબાદ વિંધ્યર્થ કૃદંત અથવા વિંધ્યર્થ કૃદંતનું બીજું નામ શું છે સામાન્ય કૃદંત છે અને હવે વાત કરીએ નેક્સ્ટ આગળ લખી નાખજો વિંધ્યર્થ ભેગું સામાન્ય કૃદંત હેતુઅર્થ કૃદંત અને કૃદંતનો ટોપિક તમને કઈ બુકમાં મળી જાય કૃદંતનો ટોપિક તમને મળી જાય
બરાબર 12મા ધોરણની ગુજરાતીની બુકમાં બરાબર એનાથી વધારે ડિટેલ સાથે કોઈ બુકમાં આપેલો નથી એટલે બધું પાઠ્યપુસ્તકની અંદર જ પડ્યું છે અવરી જગ્યાએ ફાફા ન મારતા તમે ધ્વનિનો ટોપિક તમારે શીખવો હોય ધ્વનિનો ટોપિક જે આપણે પરમ દિવસે આવેલો તો ધ્વનિનો ટોપિક તો ધોરણ 9માની અંદર અપ ટુ ડેટ આપેલો છે તમે હું કરવા બીજી જગ્યાએ ફાફા મારો છો સમાસને બધું 10મા ધોરણની અંદર પડ્યું જ છે બધી વસ્તુ એની અંદર પડી છે અવડી જગ્યાએ ફાફા ના મારતા પાઠ્યપુસ્તક કન્ટેન્ટ ક્લિયર કરો બીજું કઈ અત્યારે વાગ્યું હેતવર્થ કૃદંત જો કે હેતવર્થ કૃદંત છે વિંધ્યર્થ કૃદંતનો જ પેટા પ્રકાર છે હેતવર્થ વિંધ્યર્થનો જ પેટા પ્રકાર છે નવો નથી કોઈ કૃદંત પણ હવે એને આપણે અલગ જ ભણશું અલગ જ રાખીએ આપણે અને છેલ્લે જોઈએ અહીંયા આપણે સંબંધક ભૂત કૃદંત સંબંધક ભૂત કૃદંત છ કૃદંત છે અને છે છ કૃદંતના અલગ અલગ પ્રત્યયો છે છ કૃદંત છે કૃદંતના અલગ અલગ પ્રત્યયો જોવા મળે છે હાલો જોઈ લઈએ છ કૃદંતના પ્રત્યય આપણે નોટ કરી નાખીએ વર્તમાન કૃદંત છે તો વર્તમાન કૃદંતનો પ્રત્યય કયો છે તો વર્તમાન કૃદંતનો પ્રત્યય કયો છે તો કે વર્તમાન કૃદંતનો પ્રત્યય છે તો ભૂત કૃદંતનો પ્રત્યય કયો છે તો કે ય અને લ આ ભૂત કૃદંતનો પ્રત્યય છે ભવિષ્ય કૃદંતનો પ્રત્યય કયો છે તો કે ભવિષ્ય કૃદંતનો પ્રત્યય છે નાર દરેકે દરેક કૃદંતના પ્રત્યયો છે ક્રિયાપદની પાછળ લગાડવામાં આવે છે અલગ અલગ કૃદંતની રચના કરી શકાય છે ચાલો કે ત્યારબાદ વિંધ્યર્થ કૃદંત વિંધ્યર્થ કૃદંતનો પ્રત્યય આવો આ જરી સમજજો આ જરી જિંદગી ગોટાળે ન ચડાવી દે જરી જોજો વિંધ્યર્થ કૃદંતનો પ્રત્યય વ વી આખી લાઈન ટૂંકમાં એક વા એડ ન કરતા સમજી લેજો અને એક હજી વાનો વાની વાનું વાના આવું કઈ પણ વાનો વાની વાનું વાના વા ને નહી ધ્યાન રાખજો વા ને હોય તો હેતવર્થ થાય પાછો રેડી વા ને હોય તો કયો થાય તો હેતવર્થ થાય બાકીનું કોઈ પણ વાનો વાની વાનું વાના ગમે હાલશે વાનો વાની વાનું વાના બાકી કોઈ પણ હાલશે એક વા ને નહીં જો વા અથવા વાને શબ્દ તમને દેખાય કોઈ ક્રિયાપદ ની પાછળ લાગેલા તો સમજી લેવાનું કે હેતુઅર્થ કૃદંત છે સંબંધક ભૂત કૃદંત દીર્ઘ ઈ અને દીર્ઘ ઈને બસ ખાલી આટલું યાદ રાખો એટલે કામ પૂરું થઈ ગયું કૃદંત નો ટોપિક હવે 5 મિનિટ ની અંદર પૂરો થઈ જાય ફરી એક વખત પાછા 2 મુદ્દા હું રિપીટ કરું છું ખાલી સાંભળી લો વ્યવસ્થિત રીતે બરાબર 2 મુદ્દા પાછા રિપીટ કરું છું ગુજરાતીની અંદર મૂળ ક્રિયાપદની પાછળ અલગ અલગ પ્રત્યયો લગાડી આપણે અલગ અલગ કૃદંત બનાવી શકીએ મૂળ ક્રિયાપદની પાછળ અલગ અલગ પ્રત્યય લગાડી આપણે અલગ અલગ કૃદંત બનાવી શકીએ કૃદંતનો પ્રત્યય હંમેશા કોની પાછળ લાગે છે ક્રિયાપદની પાછળ જ લાગે છે ઓકે રેડી ક્લિયર ક્રિયાપદની પાછળ લાગે છે ચલો ઓકે ક્રિયાપદ કૃદંતના પ્રકાર કેટલા તો કૃદંતના 6 પ્રકાર 6 પ્રકારના નામ તમને ખબર હોવા જોઈએ અને સાથે સાથે બરાબર 6 કૃદંતના પ્રત્યયો તમને ખબર હોવા જોઈએ આ કોષ્ટક તમારે ગોખવાનું છે જેમ ગોખવે મને ખબર કેમ ગોખશો એ તમે ગોખી નાખો 2-3 વાર લખો 2-3 વખત વાંચી નાખો ગોખી નાખો ગમે એમ કરીને ભાઈ દોસ્ત છેલ્લે રેડી ઓકે ને ચાલો હવે જોઈએ આપણે નેક્સ્ટ આગળ આ બધું રાખજો હવે એક્ઝામ્પલ જોઈએ આપણે એક્ઝામ્પલ જોઈએ બરાબર મહેમાન આજે આવનાર નથી સારું છે ન્યાલ થયા બરાબર ચાલો આનો કૃદંત આપણે ઓળખવાનો છે મહેમાન આજે આવનાર નથી તમારે કઈ નહીં કરવાનું કૃદંતનો પ્રશ્ન પૂછવો હશે એટલે 99% તો લીટી આપી જશે શબ્દની નીચે લીટી આપી હશે તમારે જોવાનું કે શબ્દનો છેલ્લો અક્ષર કયો છે આગળનો નહીં છેલ્લો અક્ષર જોવાનો જો છેલ્લો અક્ષર ત હોય તો વર્તમાન કૃદંત લીટી દોરેલ શબ્દનો છેલ્લો અક્ષર ત હોય તો વર્તમાન કૃદંત દાખલા તરીકે બાઈએ પૂર્યો વણતા કહ્યું વણતાની નીચે લીટી હોય તો કયો પ્રત્યય આવશે કયો પ્રત્યય છે ત હે ને તો ત એટલે કયો કૃદંત વર્તમાન કૃદંત
અમે ગઈકાલે ઘણું જમ્યું, જમ્યું ની નીચે લીટી હોય તો પ્રત્યય કયો છે? ય એટલે ભૂતકૃતિ. અમે ગઈકાલે જમેલા, જમેલા હજી પાછા નહીં જમેલા, વારા નહીં આયેલા, બપોર કો આયેગા. ચાલો કે તો ય અને લ, ય અને લ, ય અને લ કોઈ શબ્દની પાછળ તમને દેખાય તો એ ભૂતકૃતિ. અને આ રહ્યું આનું સિમ્પલ, બરાબર. નાર શબ્દ છે તો નાર પ્રત્યય કોની પાછળ છે? નાર, નાર ભવિષ્ય કૃતજ્ઞ પ્રત્યય છે, બરાબર. એમાં નારે આલે, નારી આલે, નારો આલે, નારુ આલે, નાર ની આખી પેઢી આલે. ભાઈ ઘણા કે આમાં તો નાર નથી, જન્મ નારો આવી રીતનો શબ્દ હોય, જન્મ નારો ભાઈ નારો છે, આલે ભાઈ આલે, ઈ યાદ છે કે નાર નથી નારો છે, તો મરી જવાનો થયો, ખોબા ઉપડી જવાના થયા. હા, ઈ ગમે આલે પછી એનું ખાનદાન આલે, નાર નારી નારો નારા, બરોબર. ચાલો ઓલરેડી ક્લિયર. અને અહીંયા જોજો, હવે હવે બે ત્રણ હજી એક્ઝામ્પલ આપણે મૂકીએ, હજી બે ત્રણ એક્ઝામ્પલ મૂકીએ એટલે ખ્યાલ આવે વ્યવસ્થિત રીતે, બરાબર. ચાલો ઓકે. મારે ને ત્યાં જમવાનું છે, જમવાનું. અહીં કયો પ્રત્યય છે ભાઈ? વાનું. તો વાનું પ્રત્યય ક્યાં આવે? વાનું પ્રત્યય જોયું અહીંયા છે, વિંધ્યર્થ કૃદંત છે, બરાબર. વિંધ્યર્થ કૃદંત છે. મારે હજુ પુસ્તકો વાંચવા, 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 વાંચવા. કયો કૃદંત છે? હેત્વર કૃદંત છે, હેત્વર કૃદંત છે. રમવાને કોઈ નું આવ્યું, રમવાને કોઈ નું આવ્યું. વરસાદ છાંટા હતા, રમવાને કોઈ નું આવ્યું. તો વાને શબ્દ છે, તો વાને એટલે કયો કૃદંત છે? હેત્વર કૃદંત છે. હાઉ સિમ્પલ. છેલ્લો પ્રત્યય તમારે જોવાનો છે, છેલ્લો પ્રત્યય જોવાનો છે. હજી 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 આખું વાક્ય નથી લખવું, અહીંયા લખીએ એટલે પ્રત્યય આપણે જઈ. અમે ગઈકાલે વાંચીને, વાંચીને સૂઈ ગયા. સારું થયું લે, અમે ગઈકાલે વાંચીને સૂઈ ગયા. ચલો ભાઈ, છેલ્લો પ્રત્યય, છેલ્લો ત છે નહી, ય લ છે નહી, નાર છે નહી, નથી વ વિભુ નહી. આગળનો પ્રત્યય ન જોઈ લેતા ભૂલ ભૂલ માં ક્યાંક ક્યાં વાતો છે, વા છે કઈક, વા ભલે વળી આપણે નથી કઈ લેવા દેવા, બરાબર. આ છેલ્લો પ્રત્યય આપણે જોવાનો તો છેલ્લે ઈ ને છે, જાય ઈ ને હલવાનું છે. ચ પ્લસ ઈ બરાબર ચી, અને ને છે ને આવી રીતે ચીને, ઈ ને છે ટૂંકમાં અહીંયા કહેવાનું મતલબ, રેડી. ચલો ઓકે. તો કૃદંત નો પ્રત્યય છેલ્લો પ્રત્યય કયો છે એના આધારે તમારે વ્યવસ્થિત રીતે સમજીને જવાબ આપી દેવાનો રહે. બસ અહીંયા કૃદંત નો ટોપિક આપણો ક્લોઝ થઈ ગયો. બે અગત્યના બે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક, બરાબર. કૃદંત નો ટોપિક અહીં ક્લોઝ થઈ ગયો. જોઈએ નેક્સ્ટ ટોપિક ઉપર ચર્ચા કરીએ. તો ધ્વનિ આપણું ક્લિયર થઈ ગયું. ધ્વનિ પછી શબ્દ નો ટોપિક આપણે ભણી ગયા. શબ્દ પછી ગઈકાલે આપણે વાક્ય ઉપર ચર્ચા કરી ગયા. વાક્ય પછી અત્યારે નિપાત જોઈ ગયા. નિપાત પછી અત્યારે કૃદંત જોઈ ગયા. અને હવે કૃદંત પછી ચર્ચા કરીએ નામ. નામ, 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 નામ. નામના મુદ્દામાંથી પ્રશ્ન આવે ઓછા, આવે એટલે ઓકાવી દે પીએ સાહેબ, મોજ કરાવી દીધી છોકરાઓને, કેમ કે હેલા હતા, હેલા હતા. જો જરીક લીવર દીધું ને ઓકી રે, આ ટોપિક એવો ટોપિક છે, બરાબર, કે સૌથી હેલો ટોપિક એ આજ અને સૌથી અઘરો ટોપિક એ આજ. એ છંદ અલંકારમાં કઈ કાઢ લેવાનું નથી, એલા એવું બધું કઈ અઘરું નથી જેનાથી આપણે રાયડું નાખીએ છીએ એવું. બાકી અઘરા ટોપિક તો આમાં છે ગુજરાતી ની અંદર. છોકરાઓને છંદ અલંકાર હેરાન નતા કર્યા પીએસઆઈ ના પેપરમાં, છંદ અલંકાર ને આવ્યા ને તો તને મજા મજા જ આવી ગઈ હતી. લીવર લીવર ગયા દીધે બધા. હા, કે જોડણી આવી, બધાએ જોડાણ વિખીન વહી ગઈ, બરાબર. જે કઈ પણ હતું એ આખે આખું દઈ નાખી, બરાબર. સંધિ થવા જ ન દીધી કોઈ અરે, બરાબર. સંધિ દઈ નાખી આખે જો. તો એટલે નામનો ટોપિક જેટલો ધારો એટલો હેલો નથી, એ થોડો અઘરો ડિફિકલ્ટ ટોપિક તો આપણે કહી શકીએ. હાલો કે ટાઈટલ આપી દીધું નામનો ટોપિક. નવો ટોપિક ચાલુ કરીએ નામ. પેલા તો નામનું બીજું નામ છે સંજ્ઞા. નામનું બીજું નામ છે સંજ્ઞા. દરેકે દરેક વ્યક્તિ વસ્તુ પદાર્થની સંજ્ઞાઓ છે, અને સંજ્ઞાથી એ જે તે વ્યક્તિ વસ્તુ કે પદાર્થ છે ઓળખાતા હોય છે, સંજ્ઞાથી ઓળખાતા હોય છે, સંજ્ઞાથી ઓળખાતા હોય છે. નામ અથવા નામનું બીજું નામ શું છે? તો કે નામનું બીજું નામ છે સંજ્ઞા છે. નામનું બીજું નામ સંજ્ઞા છે. ચલો ગરેડી ક્લિયર. જોઈએ તો નામ કહેવાય કોને, નામ કહેવાય કોને, બરાબર. વ્યક્તિ નામ કહીએ છીએ. દુનિયાની અંદર કોઈ એવી વ્યક્તિ નથી, કોઈ એવી વસ્તુ નથી, કોઈ એવું પદાર્થ નથી કે જેનું નામ ન હોય. બધા નામ છે, બધા નામ છે. દુનિયાની કોઈ એવી વ્યક્તિ નથી, કોઈ એવી વસ્તુ નથી, કોઈ એવો પદાર્થ નથી કે એનું નામ ન હોય. બાળક જન્મે તો પેલું સીધું નામકરણ થાય,
પાસોગ ને ભોગ હા હવે તો લેટેસ્ટ નામ આવી ગયા આપણે નામે ના આવડે એવા એ દાદા દાદી એવા નામ રાખ્યા હોય કે એવા બગાડે પછી અમારી ટ્વિન સી એ ટ્વિન સુ દાદા દાદી એવા વિખી નાખ્યા નામ નાખ્યા હા વેરણ છરણ છિન્ન ભિન્ન કરી નાખ્યા આખા તમો એ અમો ના નામ લે વેરણ છરણ કરી નાખ્યું આખું હા દેલા નામકરણ થાય છે પેલું કામકાજ કયું થાય છે મિલા નામકરણ થાય છે પેલું કામકાજ નામકરણ બરાબર કોઈ એવી વ્યક્તિ કોઈ નવો ગ્રહ દેખાણો હા તો એ પેલું નામ કોઈ નવું જીવ જંતુ દેખાણો પેલું નામ એને આપી દેવામાં આવે બરાબર એક્સ વાય ઝેડ એને કોઈ પણ નામ આપવામાં આવે બરાબર તો દુનિયાની કોઈ એવી વ્યક્તિ વસ્તુ નથી પદાર્થ નથી કે એનું નામ ન હોય નામથી ઓળખ સ્પષ્ટ બને છે હા જો દરેકે દરેક વસ્તુના નામ ના આપો તો કેવી ખાણીઓ થાત કેવી ખાણીઓ થાત કે સાહેબ બોલું ચાલુ કરો ને સાહેબ બોલું એટલે હું કે તો ખરો નામ ન હોત તો કેવી ખાણી થાત નામ ન હોત તો કેવી ખાણી એટલે સારું છે નામ છે હા ભેંસ ભેંસ શબ્દ બોલું ને ભેંસ તો સ્વાભાવિક છે મનમાં એક જ ચિત્ર આવે જો આવી ગયું એની સંજ્ઞા છે ગલુડિયું એટલે પછી એ જ ગલુડિયું પછી ડાખો કૂતરો ના દેખાય ડાખો બોલો ડાખો કૂતરો દેખાય હા જેવું બોલો એવું દેખાય બોલો એવું દેખાય બરાબર તો બધાની સંજ્ઞા આપી દીધી છે બધાને નિશાનીઓ આપી દીધી છે આપણા એક પર્સનલ નામ છે મને નામ આપી દેવામાં આવ્યું છે કે મનોજ તને કોક મનોજ કેમ તો જ તારે જોવાના તો જ જોવાનું હા હવે આ તો ખરેખર આપણી સંજ્ઞા ન હોય તો ક્યારેક ક્યારેક આપણે જોઈએ 150 માણસો બેઠા અને એમાં કોઈક વ્યક્તિ આવે ડ્રાઈવ નાખીને બોલે તો જડા તો એ બધા આમ જોઈએ તને ક્યાં તારું નામ છે તારી સંજ્ઞા છે એ તારી સંજ્ઞા છે તું યાર કેવા ગયો હું છે પર તારે સંજ્ઞા હોય તો એક વાત અલગ છે દરેકે દરેકને સંજ્ઞા આપી દેવામાં આવી છે બરાબર દરેકે દરેકને સંજ્ઞા આપી છે કોઈ એવી વ્યક્તિ વસ્તુ કે પદાર્થ નથી કે જેનું નામ ન હોય આ એક ઓલો માણસ મરતો ત્યારે આવતી નનામી એનું કોઈ નામ નતું જે લઈ જવા વાળું યા નતું બરાબર અવકાશ સુધી પહોંચાડી દે એવું સીધે સીધું બરાબર સ્વર્ગ નર્ક ગમે ત્યાં નર્ક ની વંડીએ પહોંચાડી દે બરાબર એવું યાદ તો એનું નામ હતું નનામી એનું કોઈ નામ જ નતું એના કે નામ પડી ગયા નનામી ઠાઠડી બેબે નામ પડી ગયા ઠાઠડી મરી ગયા તારી ઠાઠડી ભરાય જઈ લીધી એના નામ પડી ગયા ગામમાં તું પેલા હવે સુધરી ગયા ગામના માણસો આપણા લેટેસ્ટ થઈ ગયા હવે સિટીમાં આવ્યા ને જુનાગઢ માં કોમ્પિટિટિવ કોમ્પિટિટિવ કરવા માટે લડાઈ રાખી ગયા અલગ જો તો પેલા વ્યાખ્યામાંથી પ્રશ્ન પૂછાય હતા વ્યાખ્યામાંથી સીધો પ્રશ્ન પૂછાઈ શકે કે વ્યક્તિ વસ્તુ પદાર્થની ઓળખ સૂચવતા શબ્દને શું કહેવાય નામ કહેવાય છે અને નામનું બીજું નામ શું છે નામનું બીજું નામ છે સંજ્ઞા ચાલો કરી ક્લિયર બસ વ્યાખ્યા યાદ રાખજો બરાબર હવે વાત કરીએ નામના પ્રકાર તો નામના પાંચ પ્રકાર છે હવે ગુજરાતીની અંદર તમને નામ આવડતું ન હોય દોસ્ત અને તમે અંગ્રેજીમાં નાઉન નામનો ટોપિક ભણો તો કોઈ દિવસ ભેગું થવાનું નથી કોઈ ચાન્સ છે નહીં ચાલો હવે વાત કરીએ વારાફરતી નામના પ્રકાર પાંચ પ્રકાર આપણે નામના ભણવાના છે એમાં પહેલા ચર્ચા કરીએ આપણે અત્યારે દ્રવ્યવાચક નામ બરાબર માર્કેટની અંદર ઘણી બધી વસ્તુઓ અવેલેબલ છે ઘણી બધી વસ્તુઓ અવેલેબલ છે એમાંથી જે વસ્તુનું આપણે માપતોલ કરીને ખરીદી કરીએ છીએ ને માપતોલ કરીને ખરીદી કરીએ છીએ એ બધા નામ કેવા નામ છે એ બધા નામ દ્રવ્યવાચક નામ છે માપતોલ કરીને મિલા ખરીદી કરીએ એ બધે દ્રવ્યવાચક નામ છે બરાબર દાખલા તરીકે ઘઉં તો ઘઉંનું માપતોલ થાય છે ભાઈ દોસ્ત પેટ્રોલનું માપતોલ થાય છે દૂધ માપતોલ થાય છે કાપડ એ માપતોલ થાય છે ભલે અત્યારે આપણે રેડીમેડમાં આવી ગયા બાકી 2 મીટર 2.5 મીટર 2.25 મીટર 3 મીટર બરાબર કાપડનું માપતોલ થાય જ છે જે વસ્તુના સોનું આ સોનું એટલે સોનું તને મારા પર ભરોસો નહીં કે એ નહીં એ અલગ સોનું આ સોનું મીન્સ કે ગોલ્ડ 50 તોલા આ 50 તોલાની વાત આવે છે બરાબર આ બધા કેવા નામ છે આ બધા નામ છે દ્રવ્યવાચક નામ છે માપતોલ થાય છે ચોખા છે ચાંદી છે બધા માપતોલ થાય જે નામના માપતોલ થાય એ બધા કેવા નામ છે દ્રવ્યવાચક નામ છે અહીંયા તમને કોઈ એક શબ્દ આપી દઈ અને છેલ્લે આવી રીતે પ્રશ્ન એક જ રીતે પૂછાય બીજી કોઈ રીત છે જ નહીં આવી રીતે બાવટો આપેલ નામનો પ્રકાર ઓળખાવો આપેલ નામનો પ્રકાર ઓળખાવો જ્યાં સુધી તમને બાવટો શબ્દનો અર્થ નહીં મળે ત્યાં સુધી તમને જવાબ નહીં મળે જવાબ બાવટો શબ્દનો અર્થ તમને ખબર જ નથી કે બાવટો છે હું
ત્યાં સુધી તમને જવાબ નથી મળવાનો. હવે આ તો ખબર જ છે તમને, કાંઈક અનાજ છે, અનાજ છે એટલે માપતોલ થતું હશે. હા, આવો પારેવા આવો ને ચકલા ચોકમાં દાણા નાખ્યા છે, બંટી ને બાજરો ચોખા ને બાવટો, બાવટો હા અથવા બાવટો જ ઓલું ડાંગ ની અંદર વાવેતર થાય, નાગલી. હા, જોયું ને તમે ડાંગ નું સૌથી અગત્યનું અનાજ નાગલી કહેવામાં આવે છે, અથવા બસી જા, અથવા તો જેને રાગી તરીકે પણ ઓળખવામાં, બસી જા બાવટો. તો હવે તમને ખબર પડી કે કાનું માપતોલ થાય છે. તો તમે હવે જવાબનો વ્યવસ્થિત રીતે લખી શકો કે આ છે કેવું નામ છે, દ્રવ્યવાચક નામ. પણ તમને અર્થ જ ખબર ના હોત તો, આનો અર્થ જ ખબર ના હોત તો કોઈ રીતે ભેગું થવાના ચાન્સ હતા નહીં. ચાલો કરી ક્લિયર. તો દ્રવ્યવાચક નામ એટલે માપતોલ કરી શકાય એવા જે કોઈ પણ નામ છે, માપતોલ કરી શકાય એવા. આ બધા ઘઉં છે, બાજરો છે, બરાબર, ચોખા છે, બરાબર, ચાંદી છે, સોનું છે, કાપડ છે, આ બધા કેવા નામ છે? તો આ બધા દ્રવ્યવાચક નામ છે. આશા રાખું છું તમે સમજી ગયા છો. દ્રવ્યવાચક નામ કોને કહેવાય? દ્રવ્યવાચક નામ કોને કહેવાય? બરાબર. ત્યાર પછી નેક્સ્ટ આગળ જોઈએ, સમૂહવાચક નામ. સેકન્ડ નંબર નો પ્રકાર જોઈએ આપણે, સમૂહવાચક નામ. જે શબ્દ સમૂહ નું સૂચન કરે ને, જે શબ્દ સમૂહ નું સૂચન, અહીંથી પ્રશ્ન ઓછા પૂછાય છે, પણ જે દિવસે પૂછાવાના શરૂ થયા તેથી છોકરાઓને રાયડું દેવરાવી દે, ધ્યાન રાખજો. ઓછા પૂછાય છે, બરાબર. પીએસઆઈ માં બે કે ત્રણ પ્રશ્નો મેન્સ પરીક્ષામાં ગુજરાતીના પેપર ની અંદર પૂછાઈ ગયા છે. સમૂહવાચક નામ, જે શબ્દ સારી સમૂહ નું સૂચન કરે ને, સમૂહ નું સૂચન, આ બધા સમૂહવાચક નામ છે. જે શબ્દ સમૂહ નું સૂચન કરે, બરાબર. દાખલા તરીકે ધણ, ધણ, ધણ. હા, ગાય, એકલી ગાય આવતી હોય ને તેને એમ ના કહેવાય કે ધણ આવે છે, પણ ગાય નો સમૂહ આવતો હોય તો આપણે એમ કહી શકીએ કે ધણ આવી રહ્યું છે. તો ધણ શબ્દ શું છે? સમૂહ નું સૂચન કરતો શબ્દ છે. ખાડું, ખાડું. ભેંસો નો સમૂહ હોય તો એને આપણે ખાડું કહે, પણ ખાડું શબ્દ નો જ્યાં સુધી અર્થ જ તમને ખબર ના હોય ત્યાં સુધી તમે જવાબ ના આપી શકો કે ખાડું શબ્દ નો અર્થ શું થાય છે. હા, ચાલો. ખાડું શબ્દ પણ સમૂહ નું સૂચન કરે છે, ધણ શબ્દ પણ સમૂહ નું સૂચન. ટોળું, તમે અહીંથી આપણે માયલા જતા હોય, મોતીબાગ સર્કલ કોઈ એકલો વ્યક્તિ ઉભો, તમે એમ કહો ટોળું તો હોય, પણ ઘણા બધા માણસો અહીંયા ઘૂંઘલો વરીને ભેગા મળીને બેઠા હોય તો તમે કહો કે ટોળું હતું ત્યાં. તો ટોળું શબ્દ પણ શેનું સૂચન કરે છે? સમૂહ નું સૂચન કરે છે. ધણ શબ્દ સમૂહ નું સૂચન કરે, ખાડું શબ્દ સમૂહ નું સૂચન કરે છે, બરાબર. હજી હજી જઈએ આપણે એકદમ, કાફલો, 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 કાફલો શબ્દ. આપણે જયારે પાંચમું છઠ્ઠું ભણતા ત્યારે હિન્દીમાં એક પાઠ આવતો, સચ્ચા બાલક, બરાબર, હામિદ નો પાઠ આવતો. હામિદ મેળામાં જાય ને એની માં હારું ચિમટા લઈ આવે, કદાચ તમને ખબર હોય તો, બરાબર. તો એની અંદર એક શબ્દ આવતો, કાફિલા કહા જા રહા હતા, કાફિલા બગદાદ જા રહા હતા, કાફિલા. આપણો ગામડી ભાષાનો શબ્દ છે કાફલો શબ્દ. પેલા ઓલા મેરા મંડપ ને થતા તો ગામડા વાળા ગાડા લઈ લઈ જતા, જે હવે તો આપણે મેરા મંડપમાં જ ઓછા જઈએ, અથવા તો જઈએ તો લગભગ અડધી કલાક, કલાકમાં શબ્દો રે ઘુમરો વાળી ભાષા, બીજે ક્યાંય નહીં. થંભે પગે લાગવા જવું હોય તો ઠીક છે ભાઈ, શબ્દો રે પગે લાગી આવે એકવાર. કોણ કોણ છે ગામના? ઓલો બેઠો લાગે, હા એ રહ્યો જો, ખબર હવે એમ કઈ ના ઉતારે શબ્દો રે પેલા હોય. હા, પછી બીજું બધું, અને એકાદ 25 રૂપિયા તરબૂચ ની ડીશ ખાઈ લીધી, બરાબર, જલજીરા નાખી નાખી. તો કાફલો એટલે પેલા ચાર પાંચ માણસો આવી રીતે જાતા. પેલા તો મંડપ કે કોઈ હોય તો એ આખું હવાર સુધી રોકાતા, મંડપ ને ઉતારીને બીજે દી રોઢે આવતા પાછા, બરાબર, વ્યવસ્થિત રીતે આખું સાફ સફાઈ કાગરિયા બગરિયા વીણી બધું રેડી કરીને આવતા, ગાડા લઈ લઈને જતા, બરાબર, ગાડા નું ધૂળ ડમરિયું અંતર બધું બહુ જોડ, બરાબર, પૂરું થઈ ગયું. તો એ અત્યારે ચાર પાંચ વ્યક્તિ જતા તો એક શબ્દ બોલતા, કાફલો ક્યાં આવી પડ્યો? તો કાફલો મેરામાં આવી પડ્યો, માધુપુર ને મેરામાં જાય છે કાફલો. કાફલો શ્રાવણ મહિનો ચાલુ છે તો રમવા કાફલો, હાઈટનો ઉપર જાય કાફલો. હમણાં કાફલા કાફલા આવી છે બધી જગ્યાએ, 10 વાળા કાફલા, 20 વાળા કાફલા. હાલો હાલો હાલો, કાફલો અમરી જગ્યાએ હોય જવું, લાઈ ચાલુ છે, બોલા બોલાય, ગુજરાતમાં બધું બંધ હોય એવું. હાલો, ધણ છે, ખાડું છે, ટોળું છે, કાફલો છે, બરાબર, ચાલુ છે, બોલા બોલાય, ગુજરાતમાં બધું બંધ હોય એવું. હાલો, ધણ છે, ખાડું છે, ટોળું છે, કાફલો છે, બરાબર. આ શબ્દ છે શું છે? સમૂહ નું સૂચન કરે. મેદની, માનની શ્રી નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદી ગુજરાતના પ્રવાસે પુનઃ પાછા આવતા, માનો મેદની ઉમટી પડી, એક દિવસના પ્રવાસે છે પાછા સાહેબ. ચાલો, મેદની, મેદની શબ્દ,
મેદની શબ્દ સમૂહનું સૂચન કરે છે. કાપલો છે, ધણ છે, ખાડું છે, મેદની છે, આ શબ્દો સમૂહનું સૂચન. માપતોલ થાય છે, જે વસ્તુનું માપતોલ થાય પેલા એ બધા કેવા નામ છે? દ્રવ્ય વાચક. માપતોલ એટલે દ્રવ્ય વાચક. જે શબ્દ સમૂહનું સૂચન કરે છે એ બધા સમૂહ વાચક નામ. અને હવે વાત કરીએ આપણે ભાવ વાચક નામ. અહીંયા લખીએ છીએ આપણે ભાવ વાચક નામ. ભાવ વાચક, ભાવ વાચક જે નામને જોઈ ન શકાય, જે નામને જોઈ નથી શકાતું, સ્પર્શી નથી શકાતું એવા બધા નામ કેવા નામ કહેવાય? ભાવ વાચક. હૃદયના જુદા જુદા ભાવ, હૃદયની જુદી જુદી ફિલિંગો, આ બધા ભાવવાચક નામ છે. જેને જોઈ નથી શકાતા, દયા, પ્રેમ, ક્રોધ, કરુણા, ઈર્ષ્યા, લાગણીશીલતા, તા શબ્દ આવતો હોય છેલ્લે, તા શબ્દ બરાબર, તા શબ્દ આવતો હોય 99.99% ભાવવાચક જ નામ હોય. આ તો જો કે શોર્ટકટ જેવું થઈ ગયું, અત્યાર સુધી આપણે કોઈ ભણ્યા નથી અને આ તો, પણ 99% તો આવું જોવા મળે છે. તમારે ગુજરાતી ધોરણ 9 ની છે ને એની અંદર આપેલા છે. જોજો એમાં જે ભાવવાચક નામ છે ને એ બધા એમાં તા શબ્દ લાગેલો છે. લાગણીશીલતા, ઉદાસીનતા, જોજો તા, ઉદાસીનતા, લાગણીશીલતા, ચલો તો આ બધું ઉદારતા, આ બધા કેવા નામ છે? આ બધા ભાવવાચક નામ છે બરાબર. અને જોઈ નથી શકાતા અને બસ ખાલી મહેસૂસ કરે, મને એક દયા આવે યાર, એ દેખાય નહીં કે શું એની અંદરથી 1.5 કિલો દયા નીકળી આખે આખી, એને જોઈ નથી શકાય ને, બસ ખાલી જસ્ટ મહેસૂસ કરી શકાય, જસ્ટ ખાલી એની કલ્પના કરી શકાય. મને પ્રેમ તારા પ્રત્યે આવ્યો છે. ઘણે ઘણે પૂછતા હોય આવી રીતે, હજી 15-20-25 દિવસ મહિનો દી થયો ને, મને કેટલો પ્રેમ કરે, માફી ન હોય ભાઈ, 3 કિલો હાડા, એ પોસિબલ જ નથી. અને ઓલા આપણે ટિકટોક આવતું ને, એવા એવા વિડીયો વાયરલ થયા હતા બરાબર, તું મને કેટલો પ્રેમ કરે, તું મને કેટલો પ્રેમ કરે, આંસુ દરિયામાં ખા કરતા, આંસુ મળે નઈ ત્યાં સુધી તને પ્રેમ કરે. હવે વયો આંસુ મળે નઈ, ખોટાડા, ઢોંગી, ભાવ વાચક, હૃદયની જુદી જુદી ફિલિંગો. તો આવા બધા નામ છે, આ દયા છે, પ્રેમ છે બરાબર, કરુણા છે. હવે ઘણા છોકરા, એક વખત કોઈ મને પ્રશ્ન પૂછ્યો કે સાહેબ પ્રેમ કોઈ છોકરા નામ હોય તો એને ચોખવટ કરવી પડે, ભાઈ કૌંસમાં આપવું પડે, ગાયક વ્યક્તિના નામ તરીકે શબ્દ એમ કેવું પડે ને, એને ચોખવટ કરવી, એમ થોડી ખબર પડે કઈ ને, દયા તો એ રીતે દયા ભાભી, હા એમ થોડી ના લાગે, તો એને ચોખવટ કરવી પડે, કૌંસમાં નામ આપવું પડે કે જેઠાલાલ વાળા, કેટલા ના કતલ કરનાખા છે, હિંસા 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 નામ ના હોય. હાલો જો, તો આ બધા ભાવ વાચક નામ છે, આ બધા ભાવ વાચક નામ. હવે વાત કરીએ નેક્સ્ટ, તો દ્રવ્ય વાચક નામ બરાબર, સમૂહ વાચક નામ, ભાવ વાચક નામ. અને હવે બે નામને આપણે એક સાથે સમજશું. ફરી એક વખત ટોપિક એકદમ નાનકડો છે, આ ટોપિક એકદમ નાનકડો છે, આગળ પૂરો થઈ જાય આપણે સર્વનામ જોઈ લઈએ, પછી ટેસ્ટ લઈ લઈએ આપણે બરાબર. ત્રણ પ્રકાર ક્લિયર. વ્યક્તિ વસ્તુ પદાર્થની ઓળખ સૂચવતા શબ્દને આપણે નામ કહીએ છીએ. નામનો પહેલો પ્રકાર દ્રવ્ય વાચક નામ, સેકન્ડ નંબરનો પ્રકાર સમૂહ વાચક નામ, ત્રીજા નંબરનો પ્રકાર ભાવ વાચક નામ. હવે બે પ્રકારને આપણે એક સાથે સમજીએ, બે પ્રકારને, જાતિવાચક નામ અને વ્યક્તિવાચક નામ. સ્લાઇડ આપણે ફેરવીએ છીએ, એક છે જાતિવાચક નામ અને એક છે, બેને ભેગો સમજીએ, અને એક છે વ્યક્તિવાચક નામ. જે શબ્દ આખે આખી જાતિનું સૂચન કરે ને જાતિવાચક નામ છે, જે શબ્દ આખી જાતિનું સૂચન કરે જાતિવાચક નામ છે બરાબર. એ શબ્દ બોલો એટલે એની આખી જાતિ આવી જતી હોય. દાખલા તરીકે એ લખીએ આપણે બરાબર, પર્વત, એમાં બધા પર્વત આવી, પર્વતની આખી જાતિ આવી ગઈ, નાના મોટા, આ તે 1000 મીટર વાળા, 8848.86 મીટર વાળા, બધા આવી ગયા, બધા આવી ગયા, 1153 વાળો, બધા આવી ગયા બરાબર, બધા પર્વત આવી ગયા, પર્વતની આખી જાતિ આવી ગઈ. પણ અહીંયા કીધું કે ગિરનાર, તો વ્યક્તિગત વાત થઈ ગઈ ભાઈ, ગિરનાર તો ગિરનારની એકની જ વાત, પર્વત તો એમાં બધા પર્વતની વાત આવે, ગિરનાર તો વ્યક્તિગત વાત થઈ ગઈ. નદી તો નદી શબ્દ છે ને જાતિવાચક નામ છે, પણ એમ કીધું કે ભાદર, ભાદર તારા વહેતા પાણી, તો ખાલી ભાદર એકની જ વાત આવે છે, ભાદર એકની જ વાત આવે છે, વ્યક્તિગત વાત થઈ ગઈ, વ્યક્તિગત વાત થઈ ગઈ. હજી જોઈએ આપણે હજી એક બે એક્ઝામ્પલ. છોકરો, 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 તેમાં બધા છોકરા આવી ગયા, આખા ઇન્ડિયા ની અંદર, આખા વિશ્વ ની અંદર જેટલા છોકરા છે ને એ બધા છોકરા આવી ગયા બરાબર, બધા છોકરા આવી ગયા. પણ રાહુલ તો ખાલી રાહુલ એક જ આવ્યો છે, આ વ્યક્તિગત રાહુલ ની પર્સનલ મેટર થઈ આવ્યા,
ચલો ઓકે છોકરી છોકરી તેમાં બધી છોકરીઓ આવી ગઈ બધી છોકરીઓ ઓલ વર્લ્ડ ની છોકરીઓ આવી ગઈ પ્રિયંકા તો ખાલી પ્રિયંકા એક જ આવી પ્રિયંકા તો ખાલી પ્રિયંકા એક તો વ્યક્તિગત વાત થઈ ગઈ પ્રિયંકા એક જ વ્યક્તિગત વાત થઈ ગઈ છે બરાબર સ્ત્રી આ ઓલ વર્લ્ડ ની સ્ત્રીઓ કોઈ બાકી નથી રહેતી બધી સ્ત્રીઓ આવી ગઈ છે બરાબર બધી સ્ત્રીઓ આવી ગઈ છે બરાબર ચાલો ઓકે પણ એમ કીધું કે સોનિયા તો ખાલી સોનિયા એક જ આવી છે સોનિયા તો સોનિયા આ વ્યક્તિગત વાત થઈ ગઈ પર્સનલ વાત થઈ ગઈ છે પુરુષ બધા પુરુષ આવી ગયા કોઈ બાકી નહીં ઓલ વર્લ્ડ નો પણ નરેન્દ્ર તો ખાલી નરેન્દ્ર એક જ આવ્યો એક બાજુ ત્રણ એક બાજુ એક ચાલો હવે વાત કરી નેક્સ્ટ આગળ હજી બરાબર જો હજી ત્યારબાદ ચાલો ઓકે પક્ષી એમાં બધા પક્ષી આવી ગયા પણ એ કીધું કબૂતર તો ખાલી કબૂતર એક જ આવ્યું મેના તો મેના એક જ આવે ઢેલ તો ઢેલ એક જ આવે બરાબર જે કઈ કઈ તો એક જ આવે બરાબર ચાલો તો આ બધા જે શબ્દ જાતિનું સૂચન કરે ને જે શબ્દ જાતિનું સૂચન કરે એ જાતિવાચક નામ છે અને જે કોઈ વ્યક્તિની વાત આવતી હોય તે વ્યક્તિવાચક નામ થઈ ગયું એક જ વ્યક્તિ વસ્તુ પદાર્થની એક જ વ્યક્તિ વસ્તુ પદાર્થની વાત થતી હોય ને તો એ કયા પ્રકારનું નામ છે વ્યક્તિવાચક નામ છે એક જ વ્યક્તિ વસ્તુ પદાર્થની વાત થતી હોય તો વ્યક્તિવાચક નામ છે અને જે શબ્દ બોલો ને એની આખે આખી જાતિ આવી જતી હોય તો જાતિવાચક નામ છે ચાલો કે નામનો પ્રકાર પૂરો થઈ ગયો પ્રશ્ન એક જ રીતે પૂછાય એક જ રીતે પ્રશ્ન પૂછાય કોઈ શબ્દ આપશે અને છેલ્લે સૂચના મૂકી દે કે આપેલ નામનો પ્રકાર ઓળખાવો ભાઈ દોસ્ત આપેલ નામનો પ્રકાર ઓળખાવો આવી રીતે તમને પ્રશ્ન પૂછશે બીજી કોઈ રીતે પ્રશ્ન નહીં પૂછે લોકો આપેલ નામનો પ્રકાર ઓળખાવો જ્યાં સુધી તમને એ શબ્દનો અર્થ નહીં ખબર પડે કે આનું માપતોલ થાય છે આ શબ્દ સમૂહનું સૂચન કરે છે કે આ શબ્દ પછી કોઈ ભાવ છે આ કોઈ ભાવ છે કે આ આખે આખી જાતિનું સૂચન કરે કે આ કોઈ વ્યક્તિગત નામ છે ત્યાં સુધી તમે એ શબ્દનો અથવા તો એ પ્રશ્નનો જવાબ તમે નહીં આપી શકો અને સ્પીડ લાગે તો જરીક કહેજો બરાબર ત્રીજો ટોપિક અહીંયા આપણો પૂરો થઈ ગયો છે બરાબર પહેલો ટોપિક આપણે પૂરો કર્યો છે આજના લેક્ચરની અંદર નિપાતનો ટોપિક પાછો હું રિપીટ કરું છું ત્રણે ત્રણ ટોપિક પાંચ મિનિટ માટે આપણે રિપીટ કરી પછી નવો ટોપિક એડ કરીએ બરાબર નિપાત શું થાય છે ચપટી વગાડવી ચલો કે નિપાત શબ્દ વાક્યની અંદર વાપરવામાં આવે તો ફરક શું પડે કેવાનો ભાવ બદલે અર્થ બદલતો નથી અર્થ ન બદલે અર્થ તો એનો જ રહે નિપાત વાપરો તો ભલે ન વાપરો તો ભલે બરાબર અર્થ તો એનો જ રહે ખાલી કેવાનો ભાવ બદલે લેહકો બદલે ટોન બદલે છે ક્લિયર નિપાતના પ્રશ્ન પૂછાય કેટલી રીતે બે રીતે પૂછાય આપેલ વાક્યમાં વપરાયેલ નિપાત ઓળખાવો અથવા આપેલ વાક્યમાં વપરાયેલ નિપાતનો પ્રકાર ઓળખાવો બે રીતે પૂછાય અને નિપાતના પ્રકાર કેટલા હતા ચાર પ્રકાર હતા ભારવાચક નિપાત કયા શબ્દો ભારવાચક નિપાતનું સૂચન કરે છે ચ તો ય પણ ખરો ખરી ખરું ખરા આ શબ્દો ભારવાચક નિપાતનું સૂચન કરે છે વિનયવાચક નિપાતનું સૂચન કોણ કરે જી શબ્દ વિનયવાચક નિપાતનું સૂચન કરે છે ત્રીજો પ્રકાર આપણે જોઈ ગયા હતા સીમાવાચક નિપાત કેવળ ફક્ત માતદન સાવ કેવળ ફક્ત માત્ર તદ્દન સાવ આ શબ્દો જી શબ્દ વિનયવાચક નિપાતનું સૂચન કરે છે ત્રીજો પ્રકાર આપણે જોઈ ગયા હતા સીમાવાચક નિપાત કેવળ ફક્ત માત્રદન સાવ કેવળ ફક્ત માત્ર તદ્દન સાવ આ શબ્દો શેનું સૂચન કરે છે તો કે આ શબ્દો સીમાવાચકનું સૂચન કરે છે અને ચોથો પ્રકાર નિપાતની અંદર હતો લટકણિયા અથવા પ્રકીર્ણ કે અને ને આ શબ્દો વાક્યમાં લટકણિયા નિપાતનું સૂચન કરે છે પૂરું થઈ ગયું પાછો રિવિઝન કરી નાખો છે આપણે નિપાતનો ટોપિક રિવિઝન કરીને પછી વાત કરી ગઈ આપણે કૃદંતના ટોપિક ઉપર કૃદંત કે ગુજરાતી ભાષાની અંદર મૂળ ક્રિયાપદની પાછળ અલગ અલગ પ્રત્યય લગાડી આપણે અલગ અલગ કૃદંત છે બનાવીએ કે રેડી અલગ કૃદંત છે બનાવીએ કે રેડી અલગ અલગ પ્રત્યય લગાડી અલગ અલગ કૃદંત બનાવી શકીએ છીએ કૃદંતના ટોટલ છ પ્રકાર છે છ પ્રકારના પ્રત્યય ક્યાં ક્યાં એમાં કદાચ દહ વાર બોલિંગ તો એ જ રહે વર્તમાનના પ્રત્યય જે છે એ જ રહે ભૂતકાળના પ્રત્યય જે છે એ જ રહે ભવિષ્યના પ્રત્યય જે છે એ જ રહે કોષ્ટક તમે ગોખી નાખો ગમે એમ કરીને બધી જગ્યાએ સ્માર્ટ વર્ક સારું ના લાગે ને કે ગોખું પડીને ગોખી લેવાનું થાય લીવર લીવર બીજું કઈ ના હોય મૂળ ક્રિયાપદની પાછળ અલગ અલગ પ્રત્યય લગાડી આપણે અલગ અલગ કૃદંતની રચના કરી શકીએ છીએ અને કૃદંત હંમેશા ક્રિયાપદની પાછળ જ લાગે છે નામ સર્વનામ વિશેષણ ક્રિયા વિશેષણ કર્મ આની કોઈની પાછળ લાગતો નથી અને છેલ્લે જોઈએ નામ ચાલો ભાઈ નામમાં કઈ પ્રશ્ન નામમાં કઈ પ્રશ્ન ચાલો ઓકે તો બદલી નાખજો હોય તો
નામ માં કઈ પ્રશ્ન હોય? આલોક, જો ક્લિયર આલોક, તો આ નામ પૂરું થઈ ગયું છે. વ્યક્તિ વસ્તુ પદાર્થની ઓળખ સૂચવતા શબ્દને નામ કહેવાય. નામના પાંચ પ્રકાર છે. અને હવે વાત કરીએ આપણે નેક્સ્ટ ટોપિક સર્વનામ, જે કદાચ આજે પૂરો થઈ જાય. અઠવાડિયાની અંદર આપણું ગુજરાતી વ્યાકરણ પૂરું થઈ જાય. અઠવાડિયાની અંદર બધું પૂરું થઈ જાય. બરાબર, જે સ્ટુડન્ટ લાઈવમાં જોડાય છે એ બધા જોડાયેલા રહેજો, એટલે તમારું અઠવાડિયાની અંદર પૂરું થઈ જાય વ્યવસ્થિત રીતે. બરાબર, અને જોડે જોડે હવે આલો તમે ભણી નાખો બધા સર્વનામનો ટોપિક. સર્વનામ રેડી, ચલો. ઓકે, પ્રોનાઉન અંગ્રેજ વાળાને મિલા પ્રોનાઉન કહે છે. પ્રોનાઉન, પ્રોનાઉન, સર્વનામ, સર્વનામ, સર્વનામનો ટોપિક. દાખલા તરીકે સર્વનામ શું છે? સર્વનામ પેલા શું છે? આપણે થોડીક વાતચીત કરીએ. નામની જગ્યાએ વપરાતા શબ્દને સર્વનામ કહેવાય. નામની જગ્યાએ જે શબ્દ વાપરીએ છીએ ભાઈ દોસ્ત, છેલ્લે આપણાને સર્વનામ કહેવાય. આ ટોપિક માંથી પ્રશ્ન બન્યા નથી છેલ્લા બે વર્ષમાં, એક નથી બન્યા. તો એનો મતલબ એવો નથી કે નહીં ભણવાનો. તો કહો તો સાહેબ, હાલો તમે તમારા નિરાતે ભણાવો, અમે બેઠા કરી રેસ્ટ પર લઈ ગમે ત્યારે આવી શકે. નથી આવ્યા, આવી શકે છે. તમારે તમારી પ્રિપેરેશનમાં રહેવાનું. ક્યારેક હેલો હેલો ટોપિક જ આપણને હેરાન હેરાન કરી દેતો હોય છે. હેલો ટોપિક જ હેરાન કરી દે. સર્વનામની વ્યાખ્યા ક્લિયર? નામની જગ્યાએ વપરાતા શબ્દને આપણે શું કહીએ છીએ? નામની જગ્યાએ, નામની જગ્યાએ વપરાતા, પેલા તો વ્યાખ્યામાંથી જ પ્રશ્ન આવી શકે, વપરાતા શબ્દને, શબ્દને સર્વનામ કહે છે. નામની જગ્યાએ જે શબ્દ વાપરવામાં આવે અને સર્વનામ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે સિમ્પલ, અહીંયા કોઈ દરવાજો ખોલ્યો. બરોબર, દરવાજો ખોલીને મને અહીંયા બારોબારથી પૂછ્યું કે તમે શું કરો છો? તો અહીંયા મને કઈ રીતે જવાબ આપી કે મનોજ ભણાવે છે. ઘડીક રહીને વાત કરીએ આપણે. મનોજ ભણાવે છે, મનોજ ઘડીક રહીને તમારી સાથે વાત કરશે. બરાબર, આ કેટલું વહેરું વાક્ય લાગે છે. આખે આવે છે, મનોજ ઘડીક રહીને તમારી સાથે વાત કરશે. બરાબર, આ કેટલું વહેરું વાક્ય લાગે છે. આખે આખે પણ હું અહીંયા જવાબ કઈ રીતે આપી? તમે શું કરો છો? તો હું ભણાવું છું ભાઈ. ઘડીક આવી બે બે મિનિટ ખાલી વાતચીત કરીએ આપણે. અહીં મેં મારું નામ નથી વાપર્યું. મેં મારા નામની જગ્યાએ કયો શબ્દ વાપર્યો છે? હું, હું, હું શબ્દ વાપરો. હું ભણાવું છું. તો આ શબ્દ છે શું છે? તો આ શબ્દ છે સર્વનામ છે. નામની જગ્યાએ જે શબ્દ વાપરવામાં આવે અને આપણે સર્વનામ તરીકે ઓળખીએ છીએ. સર્વનામ વાપરવાથી ભાષા મીઠાશ વાળી થઈ જાય, ભાષા મધુરતા વાળી થઈ જાય. દાખલા તરીકે કોઈ વ્યક્તિ નિબંધ લખતો હોય ભેંસ ઉપર, ભેંસ ઉપર નિબંધ લખતો હોય અને ટાઈટલ આપે આપણો આજનો ટોપિક ભેંસ. ભેંસ કાળી હોય છે, ભેંસને બે શિંગડા હોય છે, ભેંસને એક પૂંછડું હોય છે, ભેંસને ચાર આંચળ હોય, ભેંસ નવ સાંદ્રીય હોય. તો જે પેપર ચેક કરતો હશે અથવા નિબંધ જે ચેક કરતો હશે, ભે ભે ભે, આ આંભરે આંભરેનું મગજ ભે થઈ ગયું હોય છે. ભે ભે ભે, કડિક થાય ભે, કડિક થાય ભે, ભે કડિક થાય ભે. તમે સમજ્યા કોને કહેવાનો મતલબ? ભેંસ. તો અહીંયા શું કરવામાં આવશે? તો કે અહીંયા ભેંસ શબ્દ જ વાપરવામાં નહીં આવે. ભેંસની જગ્યાએ શું વાપરવામાં આવશે? એની જગ્યાએ શબ્દ આપણો આજનો ટોપિક ભેંસ. એની જગ્યાએ શબ્દ આપણો આજનો ટોપિક ભેંસ. વાવ, સો સ્વીટ. તેને બે શિંગડા હોય છે. જો ભેંસ નથી વાપરું, તેને બે શિંગડા હોય છે, તેને એક પૂછડું. જો અહીંયા એની જગ્યાએ શબ્દ મુકાઈ ગયો છે, તેને શબ્દ વાપરી દીધો છે. તેને, તે, આવા શબ્દ આપણે વાપરીએ. તો નામની જગ્યાએ જે શબ્દ વાપરવામાં આવે આ શબ્દને આપણે શું કહીએ છીએ? તો આ શબ્દને આપણે મિલા સર્વનામ કહીએ છીએ. સર્વનામ કહીએ છીએ. બસ, હવે સર્વનામના છ પ્રકાર છે. હાલો વારા ફરતી પણ નાખીએ એટલે સર્વનામનો ટોપિક દોસાય પૂરો. ગુજરાતી વ્યાકરણ હેલું છે, એમાં ના નથી. 15 દિવસ પછી કઈ નહીં આવડતું હોય. આ ગુજરાતી વ્યાકરણ છે, 15 દિવસ પછી કઈ નહીં આવડતું એની અંદર. બરાબર, એટલે વ્યવસ્થિત રીતે આની પ્રેક્ટિસ કરવી જરૂરી છે. દરેકે દરેક ટોપિકની તમારે પ્રેક્ટિસ કરવી જરૂરી છે. શક્ય એટલા એક્ઝામ્પલ તમારે આજની તારીખમાં ઘરે જઈને સોલ્વ કરવા જરૂરી છે. ગુજરાતી વ્યાકરણનો લિથો મેં તમને આપી દીધો છે, છતાં હજી કોઈની પાસે ન હોય તો પડ્યા છે, હજી લેતા જજો. બરાબર, લિથા આપી દીધા છે, છતાં કોઈની પાસે ન હોય તો લેતા જજો આજે. ચલો, ઓકે, હવે ચર્ચા આગળ વધારીએ. જો જો એની અંદર આગળ, ચલો, ઓકે, નામની જગ્યાએ જે શબ્દ વાપરવામાં આવે છે આ શબ્દને આપણે સર્વનામ તરીકે ઓળખીએ છીએ. સર્વનામના
ચલો ઓકે નામની જગ્યાએ જે શબ્દ વાપરવામાં આવે છે આ શબ્દને આપણે સર્વનામ તરીકે ઓળખીએ છીએ અને સર્વનામના કેટલા પ્રકાર છે તો કે સર્વનામના ટોટલ 6 પ્રકાર જોવા મળે છે એમાં પહેલો પ્રકાર આપણે ચાલુ કરીએ છીએ પહેલો પ્રકાર અનિશ્ચિતવાચક સર્વનામ હવે અનિશ્ચિતવાચક શું સર્વનામ શું છે તો કે જો આવા શબ્દ વાક્યમાં સર્વનામ તરીકે આવે આવા શબ્દ કોઈક કઈક કશું કશુક બરાબર ચલો ઓકે ઓકે આવા શબ્દ આવતા હોય કોક કોક બરાબર કોક આવા શબ્દ આવતા હોય જે અનિશ્ચિતતાનું સૂચન કરે છે નિશ્ચિત ન હોય કઈ હું સિમ્પલ ઉદાહરણ આપીને તમને સમજાવું આ વાત સિમ્પલ ઉદાહરણ આપીને આપણે સમજીએ મારે વાડીએ રહેવાનું છે બરાબર મારે વાડીએ તમે ક્યારેક આવો ને તો રસ્તામાં ડેમ આવે ચાર ડેમ આડા આવે મારે ચાર ડેમ આડા આવે ચાર ડેમ ડેમની પાયરે પાયરે ગાડી હાંકવી પડે બરાબર અને લગભગ એમ સમજો ને કે અમારા એકાદા કેન્ડિડેટ તો ખેતરમાં રખડતા જોઈએ હમણાં હમણાં બરાબર એકાદા તો ઘુમરા મારતા હોય હા કે એમ લાગે કે આમ કોઈ ગાડી આવે છે ડેમની પાર સડી છે બરાબર એટલે સીધું એકાદું જોઈ જાય અને મોઢામાંથી ડાયલોગ મારે કોક આવે કોક આવે કોક આવે કોક આવે કોણ આવે ખબર નથી ખબર નિશ્ચિત નથી નિશ્ચિત નથી કોક આવે કોણ આવે ખબર નથી કોક આવે જ્યાં સુધી વાડીએ ફૂગી નહીં જાય ત્યાં સુધી ખબર નહીં પડે કે કોણ હતું કોક આવે હા એટલે ભાઈ અમારા ઘર હંજવારી પોતાના કરવા ચાલુ કરી દઈએ ત્યાં સુધી ના કરીએ હું મસ્તી કરો હવે ભાઈ લિમિટમાં હોય યાર તમે ભાઈ તમારા ઘરે એવું હોય છે ને કઈ હાલી કોક આવે તો ખેંચી લઈ રહ્યો બીમારી કહેવાય ને મજા જેવું ને આપડે પૂછી એટલે શું થાય કઈ થાય એસિડિટી વાળા છે બધા ઇનો પીવર ઉરાવી દેવાય એને જાના બરાબર હા કઈ થાય શું થાય એ ખબર નથી બરાબર ચાલો ઓકે રેડી તો કોક કઈક આપણે કોઈ રસ્તામાં આવેલા જતા કોઈ એમ કોઈ બી અઘોષર જેવો વિસ્તાર આવ્યો કોઈ એમ કાટાળી જાડી આવી અને કઈક ખડખડ ખડખડ થાય ખબર છે કઈક છે ખબર કઈક છે હા કકીંડું જ નીકળે છે એમાં બીજું વિશેષ કઈ ના હોય ત્યાં બરાબર કકીંડા જ રખડતા હોય એટલે હરફ નીકળે પડકું જ નીકળે તો બોઈ તો લ જડતો હતો જે જોવા જાય ખરો હા હું તમને એક ઉદાહરણ મને યાદ છે આજથી 8-9 વર્ષ પહેલાની વાત કરું બરાબર હું ભણાવતો હતો બરાબર અને ઓલો કે સ્કૂલમાં ભણાવતો હતો જે તે સમયે અને પ્રાર્થના સભા આવતી હતી 1500-1700 છોકરા બેઠા હતા અને હું કંઈક વાર્તા બાર્તા કરતો હતો મને વાર્તા કરવાની પહેલેથી હેબિટ હતી એટલે એવામાં હરફની મોહી નીકળી હવે આપણે બધા હરફની મોહીમાં સારી રીતે સમજીએ ને કેટલા જણા નથી સમજતા હજુ કે હરફની મોહી કેટલાય નથી જોઈ નથી કેટલાય જોઈ બધા જોઈ ને જનરલ ટૂંકમાં બરાબર હાલો કે તો એવામાં હવે એ હરફની મોહી નીકળી કોક હવે પ્રોફેશનલ યા શિક્ષક હતા બેન હતા લેડીઝ હતા બરાબર હવે એ પ્રોપર શહેરના હશે એટલે અહીંયા કોઈ દી જોઈ નહીં હોય હરફની મોહી કે હું હોય હવે તો કે સાપનું બચ્ચું કે સાપનું બચ્ચું સાપનું બધા છોકરા ભાગી ગયા પછી ખબર પડી હરફની મોહી હતી સાપનું બચ્ચું બચ્ચું નથી માયસી છે માયસી છે ઈ બાપા બચ્ચા ની ક્યાં કરો એટલે હેરાન કરે એના કરતા એમ કહી દેવું સારું કઈક છે સાપનું બચ્ચું ના કહેવાય કઈક છે એમ કહી દીધા લે બરાબર કોક કઈક કશું કશું કોક આવા શબ્દો છે અનિશ્ચિત વાચક સર્વનામ તરીકે આવતો રેડી અનિશ્ચિત વાચક સર્વનામ બરાબર ચલો ઓકે કોક શબ્દ છે એ કોઈક નું જ સ્વરૂપ છે એમાં એક શબ્દ લોપ થયેલો છે મિસિંગ છે એ શબ્દ મિસિંગ છે કોઈક એનો અર્થ એવો જ થાય છે આ જે ચિહ્ન વાપર્યું છે ને આ ચિહ્ન છે બરાબર આ ચિહ્ન આ લોપ ચિહ્ન છે અલ્પવિરામ ના કહેતા હોય આ લોપ ચિહ્ન છે એનો મતલબ એવો છે કે અહીંથી કોઈ અક્ષર લોપ થયેલો છે શબ્દ નહીં અક્ષર લોપ થયેલો છે શબ્દ લોપ થયેલો હોય તો કાક પદ વાપરીએ છીએ આપણે આ કાક પદ ની ચિહ્ન છે જે જગ્યાએ શબ્દ લોપ થઈ ગયો ત્યાં ચિહ્ન તમે વાપરી શકો છો તો યાદ રાખજો ચાલો રેડી ઓકે રેડી ક્લિયર થઈ ચાલો રેડી પેલો પ્રકાર પૂરો ને સર્વનામનો પ્રકાર નંબર પેલો અનિશ્ચિત વાચક સર્વનામ કે જેમાં કઈ નિશ્ચિત ના હોય ચાલો સેકન્ડ નંબરનો પ્રકાર જોઈએ
સેકન્ડ નંબરનો પ્રકાર જોઈએ, સેકન્ડ નંબરનો અનિશ્ચિત વાચક સર્વનામ પછી. બરાબર, ચલો ઓકે. સ્વવાચક સર્વનામ, સ્વવાચક સર્વનામ, સ્વવાચક. જો આ શબ્દો છે ને સ્વવાચક સર્વનામ તરીકે આવે છે, જાતે, પોતે, પંડે, સ્વયં, ખુદ, આવા શબ્દો, આવા શબ્દો. હા, મેં આ જાતે કર્યું ને પછી હું તમને કહી શકું, ત્યાં લગી ન કહી શકાય બધી વસ્તુ. જો ઉદાહરણ હતું જાતે, જાતે. હા, મેં ખુદ કર્યું ને મિત્રો, ત્યારે હું તમને આ વસ્તુ કહી શકું છું, બાકી મારા ત્યાં ન કહી શકાય ભાઈ. ખુદ, આ કોણ બોલતું હોય ખબર? આમાં ડાયલોગ કોણ મારતો હોય? જેને નોકરી આવી ગઈ હોય પછી એનું ઇન્ટરવ્યુ ચાલુ થાય. હા, પછી એનું ઇન્ટરવ્યુ ચાલુ થાય. એક તો છોકરા બિચારા અત્યારે બહુ બધા સ્ટ્રગલ કરે છે, અને બધાના બેકગ્રાઉન્ડ, ફેમિલી બેકગ્રાઉન્ડ જોઈએ આપણે તો બધા મધ્યમ વર્ગ છે ને આપણે, ત્યાં કોઈ એવા ધનાઢ્ય નથી, કરોડોપતિ નથી, કરોડોપતિ નથી, તૈયારી કરતા નથી ને, એવું કરે છે એ, બસ પીવે હે, રકડે હે, મોજ મજા કરે, ટૂંકમાં બાપાનું બધું પૂરું કરે છે, અને ધીરે ધીરે અમુક અમુક એવા. બરાબર, અહીંયા આપણે જોતા હોય કે આપણા ક્લાસ ની નીચે છ હાથ હોય કે ઘણા બધા એવી રીતના વ્યક્તિઓ જોવા મળતા હોય કે જે સિગારેટ ના તેલ આવી રીતના ટૂંકા ટૂંકા કપડા પહેરીને રખડતા હોય છે આવી રીતના. બાકી આપણે બધા લગભગ એમ સમજો ને કે મધ્યમ વર્ગ જ છીએ, મધ્યમ વર્ગ જ છીએ. બહુ ધનાઢ્ય નથી, હાવ કઈ ભૂખ મરો નથી આવતો, એમ તો ખાઈ શકીએ છીએ આગળ, અને એમ તો ખવડાવી શકીએ છીએ. ટિફિન હોય આપણી પાસે તો, આપણી પાસે હોય નહીં એક તો કોઈ દી. બરોબર, કેમ વરજામ? ચલો, પછી એમાંથી કોઈ નોકરી આવી, બધા છોકરા એમ તો મહેનત કરે છે, અને પછી એના ઇન્ટરવ્યુ ચાલુ થાય. ઇન્ટરવ્યુ ચાલુ થાય ને ચાલુ કરે ગોળા મારવાનું. પછી મારા પપ્પા એકદમ, અમારી પરિસ્થિતિ એકદમ ખરાબ હતી છે તે સમયે, હું જયારે સ્ટડી કરતો જે તે સમયે, બહુ પરિસ્થિતિ. મારા પપ્પા જે તે સમયે શાકભાજીની લારી હતી, અને હું બસ ક્યારેક મારા પપ્પા હાજર ના હોય ત્યારે શાકભાજીની લારી બેસતો. બહુ બહુ મારી જિંદગીની અંદર બહુ સ્ટ્રગલ કરે. ઓ વાવ, પહેલા બધા સ્ટ્રગલ જ કરે છે, તને લાગી કે બીજા નથી લાગી, બાકી આખું 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 ભારત સ્ટ્રગલ કરે છે. જેની પાસે કઈ છે ને, જેની પાસે છે કરોડોપતિ છે ને, એને સ્ટ્રગલ કરવું પડે, એને એટલે સ્ટ્રગલ કરવું પડે છે, વયું ન જાય, નકર રાતોરાત દોરું થઈ જાય, રાતોરાત દોરું થઈ જાય. અને નથી એને સ્ટ્રગલ કરવું પડે કંઈક મેળવવું હોય તો. પછી ઇન્ટરવ્યુમાં આવી વાત તો કરતા, હું ખુદ જે તે સમયે હું વાંચતો, તમને જે મારા મિત્રો અત્યારે મને નિહાળી રહ્યા છે, તો હું મિત્રો તમને એટલો જ સંદેશ આપવા માંગીશ કે હું ખુદ આટલું આટલું વાંચતો, ખુદ એટલો જ સંદેશ આપવા માંગીશ કે હું ખુદ આટલું આટલું વાંચતો, ખુદ 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 મેસેજ માં લે કોણ બોલ્યું મેસેજ માં વાત એમ કે ને પેલા મેસેજ અઢાર અઢાર કલાક. કાલે કોણ મને કોકે કીધું હતું કે એકવી એકવી કલાક છોકરા વાંચે છે, મેં કીધું હવે તો રેવા દો, એકવી એકવી કલાક તમે મારી નાખશો આમ નવા, અમુક અમુક છોકરાની જિંદગી દઈ નાખવાના છે. હા, બધું લિમિટમાં સારું લાગે, મારી દ્રષ્ટિએ આઠ કલાક થી વધારાનું વાંચન એ નુકસાનકારક બની જાય છે. મારી આઠ કલાકમાં તો ભૂકા નીકળી જાય, આખી ચોપડી વચ્ચે છે મનોવિજ્ઞાન ગોતી ના જડે. હવે આઠ કાયદેસર આઠ કલાક વાંચો ને, તો સવાર થી તમે સાત વાગ્યાના વાંચવાના ચાલુ કરો, રાતના દહ વાગ્યા સુધી વાંચો ને, માંડ છ સાત કલાક વાંચન જીવો, એમાં તો ભાઈ પ્રશ્નોત્તરી બધું આવેલું હોય, ઘણું બધું આવેલું હોય વચ્ચે વચ્ચે. મનોવિજ્ઞાન ના પિતા કોણ? આધુનિક મનોવિજ્ઞાન કે ને, આવું ઈ તો ગણીએ ને, એ પાછું વાંચવામાં આપણે એડ કરતા હોય કે બધું અમે વાંચું સવારના બેઠા જ છીએ ને, સવાર થી દહ વાગ્યા સુધી ખેંચી લીધું, હું આવી રીતે ખેંચું હોય, પ્રશ્નોત્તરી આવેલી હોય, આવું બધું આવેલું હોય, એમાં પછી પફ લેવા એકાદો ગયા હોય, એકાદી સોડા લેવા ગયા હોય, ત્રણ ચાર વાર તો સા પીવા ગયા હોય, એ બધું ગણે વાંચવાના ટાઈમમાં જ પાછું. બરાબર, બાકી એકવી એકવી કલાક અઢાર અઢાર કલાક બોલી દેવું એ હેલી વસ્તુ છે, કરવું બહુ અઘરી વસ્તુ છે. જાતે, પોતે, પંડે, સ્વયં, ખુદ. બરાબર, આવા શબ્દ આવતા હોય, મેં જાતે આ કાર્ય કર્યું છે, મેં પોતે આ કાર્ય કરેલું છે, મેં સ્વયં આ કરેલું છે. હા, તેણે ખુદ મને કીધું હતું કે સ્વયં અહીંયા આવવાના છે. હા, મહારાજ સ્વયં આપણા ઘરે ઉપસ્થિત થવા આવ્યા છે. હા, ચલો, તો આ બધા શબ્દ વાક્યની અંદર આવતા હોય તો આ શબ્દો છે એનું સૂચન કરે છે, તો કે આ શબ્દો છે બરાબર એ આપણા સ્વવાચક સર્વનામ તરીકે આવી શકે એમ છે. બરાબર, હવે આપણે ટેસ્ટ લઈ લે કલેક્ટ થઈ જાય. બરાબર, કાલે આ ટોપિક અધૂરો રહે, પણ આપણે પાછો પહેલેથી જ સ્ટાર્ટ કરશું, પહેલા
બાકીના બીજા ટોપિક આપણે ચાલુ કરી દઈશું. ચલો જે મિત્રો અત્યારે લાઈવ ની અંદર જોડાણા હતા, શક્ય હોય તો લેક્ચર ગમ્યું હોય તો તમારા મિત્રોને શેર કરી દેજો, બધા મિત્રો સુધી પહોંચાડજો, અને સાંજે 8 વાગે લાઈવ લેક્ચર ની અંદર જોડાવાનું ભૂલતા નહીં. ઓકે, થેન્ક યુ.